राख भरे सुरती गुरु जयानंद मूर्ति ओम सत चित आनंद रूप पूरण ब्रह्म मड़ा पोते गुरु ब्रह्म मड़ा पोते विश्वंभर विराट प्रभु मेरा कपद पोते गुरु जयानंद मूर्ति व्यापक आप सचरा चरवासी गुरु सचरा चरवासी कोटि तीर्थ नु धाम कोटि तीर्थ नु धाम कोटि गंगा काशी गुरु जयानंद मूर्ति शिवत कड़ा पूरण शोभे गुरु कड़ा पूरण शोभे अनुभव अमीरस वरसे अनुभव अमीरस वरसे पीवा मन लोभे गुरु जय आनंद मूर्ति जय आनंद मूर्ति गुरु गुण गावे गुरु शारदा गुण गावे इंद्राधिक कर इच्छा इंद्राधिक कर इच्छा मुनि ध्याने धारे गुरु जय आनंद मूर्ति जय आनंद मूर्ति लाल की जय का हाथ लंबा हो बोलो सदगुरु महाराज हवे
संग्राम राम महाराज ने लेक भाई हवे हवे संग्राम बा बे भैया नु सन्मान करवा मागे छे तो बे भैया ने जंती भाई ने विनंती करिए जंती भाई बेने हुकम हवे संग्राम बोलो सतगुरु महाराजनी जय जंती भाई ने डाली सो महाराजनी आज की जाए तो दरेक ने विनंती के थोड़ी कजेवाओ मेहमान राशी जयंती भाई ने અને બે ને ધન્યવાદ છે બાપુ તમે સમયની મર્યાદામાં 10 મિનિટમાં સત્સંગનો લાભ આપજો ઘણા મહાપુરુષો છે થોડી શાંતિ રાખો આ તો આનંદની લહેરી છે આ પૂજન આરતી થાય એટલે થોડું એવું થાય હવે રામદાસ મહારાજનું धन्यवाद सर जी राम महाराज परम पूज्य भगवान राम बापू नी जय रामदास बापू नी जय एवा नटुराम महाराज नी जय आजे खोड़ा भाना पहली पुण्यतिथि निमित्ते भाई जयंती भाई ने जसवंत भाई एमना कुटुंबजनो मळी दिवसे સગા વાલાઓને બોલાવી કુવાસીઓને બોલાવીને મહા મોટો પ્રોગ્રામ રાખ્યો આહવાન કરાયો અને સાંજે મહાપુરુષોને બોલાવી સંતોને બોલાવી અને ભજનનો મહિમા રાખ્યો આ ગુરુ મહિમા રાખ્યો ખૂબ ખૂબ એમને ધન્યવાદ છે જયંતિભાઈ સાલ ઉઠાડે જયંતિભાઈ સાલ ઉઠાડે જયંતિભાઈ ઉઠાડે દશરથ ભાઈ જસવંત ભાઈ ને જયંતિ ભાઈ સાલ ઉઠાડે જેને સન્માન કરવું હોય એ ભાઈ આવી જાઓ વચમાં કોઈ પછી આ સન્માન નું મત રાખો કાકા આખી રાહ કપાઈ જાય ધન્યવાદ સર બોલો સદગુરુ દેવ કી જય આજે જે જસવંત ભાઈ ના જન્મદિવસ ની આજે જે કાર્યક્રમ રાખી એમને પોતાની કુળદેવીનો મહાયજ્ઞ કરી અને આજે આ ભૂમિની અંદર સર્વે કુટુંબને સાથે રાખી હળી મળી આજે દરેકે પ્રસાદ લીધો છે અને દરેક સંતોને કુળગેર ગામની પવિત્ર ભૂમિ ઉપર આજે જે સંતો પધાર્યા છે એ વતી કુળગેર પ્રજાપતિ વતીથી હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સંતોને મારા વતી તમામ તમામ કુણઘેર ગામના પ્રજાપતિ તમામ કુણઘેર ગામના તમામ વ્યક્તિઓ તરફથી આ સમાજને સંતને અને ખૂબ ખૂબ શુભેચ્છા મારા દિલથી અભિનંદન પાઠવું છું અને આવા કાર્યક્રમ જસવંતભાઈ કરતા રહે એવી સર્વેને મારી વિનંતી છે જય 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 ગુજરાત વાહ ભાઈ વાહ સરસ બોલ્યા આખા ગામનું વાત લાવી દીધી આખા ગામ વતી જયંતિભાઈ વાહ વાહ જયંતિભાઈ ધન્યવાદ આવા સુરવીરોનું કોમ છે બોલો સદગુરુ મહારાજની જય એ હંસા તાલો ઉન દેશમો અને જહાં વસે સદગુરુ તારણ હાર હે આઠે પોરે અનંત કેરા અને ત્યાં તો વચન વાળો વ્યવહાર વચને છોડ્યા રાજ વચને છોડ્યા ઘરબાર ગોપીચંદે ભર્તુહરિએ અને વચને છોડ્યા પ્રાણ દશરથ રાજા એક વચન માટે પ્રાણ છોડી દીધા વચન છે ભક્તિનો અંગ છે જે વચને વર્યા છે આ એમની મહાનતા જુઓ તમે અત્યારે ખૂબ ખૂબ સહન કરી તરોવર સરોવર સંતજન ચોથા વર્ષે મેઘ પરમાર્થ પરમાર્થના કારણે ચારેને ધર્યા દે તરોવર એટલે ધાડ પોતે તડકો સહન કરી અને
બીજા ને છાંયડો આપે છે, સરોવર પોતે એવું બધું વેઠી અને પાણી પાય છે બધાને, એમ આ સંત મહાપુરુષો રાત દિવસ એક ફોન જાગે એક ચિઠ્ઠી જાય અને બીજાઓ જીવાત્માઓને ઉગારવા માટે રાત દિવસ તનતોડ મહેનત કરતા હોય છે. મનુષ્ય જન્મ વારે વારે મળતો નથી, આ મનુષ્યના શરીર મળ્યા છે પણ મનુષ્ય કહેવાય નહીં, મનુષ્ય બનવું પડે છે. કોઈએ એમ નહીં કહ્યું કે કોઈએ કહ્યું નહીં કે આજે મનુષ્ય જન્મ્યો છે. બાપુ નો ભાવ થયો છે, સન્માન કરવો કરવો આવ બોલાવો હા હા. ધન્યવાદ સાહેબ, બાપુ નો ખૂબ ભાવ થયો છે, કેમ કે બુનને સન્માન. બોલો સદગુરુ મહારાજ ની જય, નિરાંત મહારાજ ની જય. ઓ ભાઈ વીરા મારા, શાંતિ રાખો ને થોડી થોડી શાંતિ. એક કોને ઓભળો, આ તો હમણાં પડ ભાઈ જા હે, ગંગાની હેર આવી છે, પાણી પી લો. આજે મહાપુરુષો જુઓ તમે, હમણાં બોલે અમે તો એક થોડુંક એડવર્ટાઇઝ રૂપીએ છીએ, અમે માટે અવાજ ના કરો. ચોરી ધારી દારૂ માં જુગાર કરે અને મનુષ્ય કહેવાય નહીં, આ પ્રતિજ્ઞાઓનું પાલન કરે અને મનુષ્ય કહેવાય. સંત મહાપુરુષો ના શરણે જવાથી મનુષ્ય બનાવે છે, આ પાંચ પ્રતિજ્ઞાઓ આપણે આપણને. ચોરી કરે અને ચોર કહેવાય, મનુષ્ય ના કહેવાય. અરે જુગાર રમે અને જુગારીઓ કહેવાય પણ એ મનુષ્ય ના કહેવાય. મનુષ્યના શરીરમાં હોવા છતાંય દારૂ પીવે ને દારૂડીઓ કહેવાય, અને લફંગો હોય એને વ્યભિચારી કહેવાય પણ એ મનુષ્ય ના કહેવાય. માંસાહાર કરે ને માંસાહારી કહેવાય પણ મનુષ્ય ના કહેવાય. અરે મનુષ્યનું શરીર મળ્યું છે તો મનુષ્યનું શરીર તો દેવોથી પણ દુર્લભ છે. આપણે ગટરમાં આ બધું વેડવાનું હોય અને જો આ શરીરમાં આ બધું વેડીએ, હું તો બધા કોઈ વેડતા નહીં પણ આ તો મનુષ્ય બનવાની વાત ચાલે છે. અહીં તો બધા જ સારા માણસો છું પણ આ તો શું જે કહેવું પડે. બીજું એ કે સંત મહાપુરુષો કીધું છે કે સંતોની સંગત મરણે ના મૂકીએ, ચૂકીએ નહીં ચાર દિવસનો લાભ, માટે મન રાખો સંતોમાં માલતું. આપણે ખેતરને જવું છે, હગામાં જવું છે, આ બધું જ ઘરમાં કુટુંબમાં જવું છે, વ્યવહાર કરવો છે, માતાજીનું આ બધું કરવું છે, પણ કોઈને ભગવાનની પડી નહીં કે લાવો ભગવાનને યાદ કરીએ અને ભગવાનને ઓળખીએ. ભગવાનને ઓળખવા હોય તો પહેલાં આ શરીરમાં તમને પોતાને ઓળખવા પડશે, પોતાને ઓળખશો તો જ પ્રભુ ઓળખાશે. માટે ભગવાનની ઝંઝટ મૂકી અને સદગુરુના શરણે જઈ અને પરમાત્માની પદની પ્રાપ્તિ કરી શકાશે. આ કાયામાં તમે કોણ છો એ આ સંત મહાપુરુષોના શરણે જશો તો જ ખબર પડશે, ન કે પડશે નહીં. અને આ શરીરનું આયુષ 50 હાઈટ 70 વર્ષનું, કોઈ વધારે હવા આયુષ રૂ નહીં, અને પહેલાં જાય પછી એ જાય. માટે શરીર મળ્યું છે, દેવો પણ ઈચ્છા કરે છે કે હે ભગવાન અમને મનુષ્યના શરીર આપો તો તમારું ભજન કરી શકીએ. અને ભજન કરવાથી જન્મો જન્માંતરના જન્મ મરણના ફેરામાંથી 84 ચક્કરમાંથી આપણને સદગુરુ મટાડતા હોય છે. માટે કામ તો આપણે વ્યવહારો માટે કરવું પડે, પૈસાની જરૂર પડે, બધું દીકરી દીકરાના વિવાહ કરવા માટે, પણ આ સાથે આ જીવનું કલ્યાણ કરવા માટે ભજનની બહુ જરૂર છે. ભજન એટલે તમે તમારી ઓળખાણ કરી લો, તમારી ઓળખાણ નહીં કરો તો કાલે જવાનું થશે એક ચોય જતા ચોય નહીં શું લાયા કોઈ નહીં. માટે આ બધું કરવું જરૂરી છે. પહેલાં મન આ કાગ થા, અબ તો અંસા ભયા. જે અંસા ભયા હોય એમની વાત આવે છે કે સંત મહાપુરુષો કેટલું બધું સહન કરે છે, કદી એ જુઠ્ઠું ના બોલે, બોલ્યા પ્રમાણે ચાલે, એને સંત મહાપુરુષો કહેવાય છે. રાત દિવસ અને આઈ અને આ બધું આ કાર્ય કરતા હોય છે. મહાપુરુષોને આપણે બહુ અભળવાના છે, માટે હવે એક ભજન બોલું હું. સદગુરુ મહારાજની જય. હે પ્રથમ નમો ગુરુદેવને અને
जमने आपू छे निज ज्ञान, हे ज्ञाने गोविंद ने ओळख्या अने टळी गया देहना अभिमान। तो सार त्रिलोक मो गुरु गोविंद एक रूप आदयंत मद एक थे, ए हरि गुरु संत स्वरूप नहीं छोड़ो, हे गुरु जी नु नाम सुन जो ज्ञान निशानी, नहीं छोड़ो गुरु जी नु नाम सुन जो ज्ञान निशानी। आशेरडी माती सार काढ़ो ताकत पाड़ो સુંદર પૂજ્ય અર્જુન મહારાજની મહારાજની જય આવેલા હરિ ગુરુ સંતની જય. ઓહો જય બોલવાનું આમ થઈ ગયું છે, હા ઊંટ જેવું પ્રાણી પણ જય કહેવાની બેસી જાય. આપણા તો પરમાત્માના નામમાં આવ્યા છીએ, હા આજે બે ભાઈ મળી પોતાના દ્વારે સંતો ચડાય તો જય ચમ ના બોલીએ. બોલો સદગુરુ મહારાજની જય, બોલો નટુરો મહારાજની જય. આજે કુણિયાની પવિત્રની પુણશાળી ભૂમિ પર જંબગીરથ રાજાએ 10,000 વર તપ કરી ગંગા ઉધારી હતી, એમાં જે જયંતિભાઈ બે ભાઈ મળી પોતાના દ્વારે
ज्ञान गंगा नो में अमारा शुद्ध एवं ब्रह्मनिष्ठ ब्रह्मश्रुति एवं नटूराम बापू पधार्या से बधा ने अमारे खूब जय गुरु बधा ना नाम लेवा जाइए तो अर्धो कलाक थाय समय मर्यादा से एटले के अमृत मळ्युं पण अमर ना थया पीवानी युक्ति ना जाणी पण क्या गटमां उतर्युं नहीं पीधामां आवेल पाणी मार्या हरिजन जूना धर्म लियो जाणी अमृत रूपी मनुष्य जय मळ्यो शा माटे मळ्यो पशुओना तक मळी थी दोरो अमर सिंहनो मळी थी अने आपणने मनुष्य देह मळ्यो शा माटे मळ्यो थोड़ो जो आप विचार करिए तय वस्तु मळवी दुर्लभ स एक मनुष्य रे एक आव सत्संग सदगुरु मळवा बधुं मळशे पण आ तय वस्तु मळवी घणी दुर्लभ स तोळल के एवा वरने शुवरु आ जलमण काले मरी जाय मु तो मारा गिरधल्ला नो झुळलो प्यारो मारो झुळलो अमर थई जा हा एक तोळाय जेसण कहे जेसण तू तारू धर्म संभाळ बीजू कोई कीधु नतू पछी रामजी ने कीधु लखमणा करो वडा धर्म नी वात निजियानो धर्म तमे क्यारे थाप्यो पातर ने अनुसार अने वस्तु घणी मोटी छे निज ते पोताना स्वरूप नो अनुभव थई जाय हूँ कोण ईश्वर कोण माया कोण अनो भेद जळी जाय अनो अनो अनुभव जाय ताणे मीरा भाई बोल्या काचमा ने ओळछावण तारी लक्ष्य राशी नहीं मटा तारी बजे भ्रमणाओ बाजावना भवना फेरा केवी भ्रमणाओ भी थई छे कोई रणुजहा मा जाय जजोहा भाई जता होय कोई हरिद्वार होमा जाय छे अने मारी बाजू अंबाजी माना तो रोड ऊपर चो जग्या ज नथी की छो जाहो की माताजी नो दर्शन करवा अरे तारी मान हाल्लो फाटी जो से लाइयाल तो खरो आ नथ करू अने अंबा मा करे छो मेळा आवशे भाई हा हाची वात नी जो होनी हमज नथ बैठी अमार गोम मा कृष्ण मंडळ खूब मोटू छे डभाळी मा पचास हाइट जाना अरे एक माजी भजन गात किरण सोलो रंगीला तारो नौमस हजार बापा रण सोलो रंगीला नौमस हजार तारो कोमस हजार बापा रण सोलो रंगीला आ भजन गात मुनेखड़े कि गुरु महाराज तमे बेहो मिगड़ू हो मैं तो भजन हो भल्यू बधो की अमे रोज चार वाजे बबे कलाक भजन गाय धन्यवाद सब बहन माजी तमे भजन तो रणसोळ नु गायू तमार रणसोळ जीवतो तो आवो फोटो मेल्यो कृष्ण भगवान नो हारू करी आरती करो बधो की अमे तो बबे कलाक करी मैं कीधु माजी तमारो रणसोळ जीवतो तो मार गोम न जतो दह वार सुधी पूरू खावा नतू आज्यु खोबलो छो आ रणसोळ कोम मां नी आवे अंशोयाई पोताना पति नी सेवा करी थी ब्रह्मा विष्णु ने बालक बनाया बहन तो पति ए भगवान से तो जात्राई जवा हुआ तो जजो पुरुष ना एक नारी सदा ब्रह्मचारी बीजी नारी ए विभिचारी आओ एक मोटो मेलो तो ने बापू नेकड़िया पेला घर वाली बुन्नी खूब सेवा करी अने आगा आखा जाम बापू पचमा घरवाड़ी बापू ने खूब सेवा करी अरे पहला तो हंबेलो अम तो हंबेलो नकली गो बापू ने खूब सेवा करी अरे बापू बैठा था पलंग पहाड़ हाथ हटाओ होना हंबेलू थी गय ओहो पहला घरवाड़ी बुन्ना मन वक जो मी महाराज की सेवा करी हो तो मारा होना हंबेलू ना थोत ये तो गोमी बे तीन घरे हंबेलो भेगो करो अरे घर में लई जाइने मिलो अरे बस स्टेशन जाइने उभी रही एक माचमा आता था भगवो पहरेलो माळाओ पहरेली बोल क्या बापू जय गुरु महाराज बापू की जय गुरु अमे तो खोरता ज होय कीधु जय गुरु महाराज बोल क्या मारा घेर ना आव बापू की आओ बापू ने तो खूब सेवा करी खवरायु पलंग पर बिहार्या बे तय हंबेलो मिलो कि बापू है हाथ हडाड़ो बापू तो हाथ हडाड़ो पर होना हंबेलू ना बे वक्त कि बापू हाथ हडाड़ो
શું હોનાર ન થતું પેલા બાપુ હતા લગી રાત નથુરામાં અડાળણ હોનાનું છું તમે અડાળો ચમ નાચ્યું બાપુ અવળાવીને બોલ્યા કી બોન કી ભક્તિ કેટલા દાળા લીધી છે કી બે દાળા છે મને કી બાવો બન્યા ત્રણ દાળા છે ભાવિનાની કરોનર ભક્તિ પ્રેમીના સંતો પાકે એવું નથી શબરી પહોંચ વર સુધી સંતોની સેવા કરી હતી એના ઘેર રોમ પધાર્યા હતા મંદિર તારો વિશ્વ રૂપાળો સુંદર સરદન હારારે પલ પલ તારો દર્શન થાવે દેખે દેખન હવારા રે આ મંદિર છે આ બધા ઉઠીને જો કે ચમ જો કે મોહળ વાગી આ મોહળ વાગી બાણ્યા કરે આ મંદિર છે હા આ કોઈ ગટર છે કે મો આજકો નંખો તમારી બાજુ તો હારા હો અને મારી બાજુ તો બધા અમે ચૌધરી છીએ આમ તો ના કહેવરાય હા ઉકેળાના થળોમાં જ હુર્યા હોય અમે આવતાર એક ભાઈ હુર્યા હતા કુટર પડી ગયેલું અને હુર્યા હતા એક આ બાપુ કી શમ હુર્યા મેં કીધું તમને ખબર નથી પડતી આ શમ હુર્યા છીએ હા હુઈ ગયેલા હતા ડેરના પીલી મેરકા હતા પીલી બાર જીતપુરામાં કો જુઓ આવો મનુષ્ય દેહ મળ્યો શા માટે મળ્યો ભગવાનનું મુખ આ લીધા રોમ ગુણ ગાવા અને આ તો ગાળો બોલે છે હા આલ્યું સર ગુણ કા અમારે ગુણ સર એક આ બાપુ તો આચમગનો સત્સંગ કરશી મારે ન જ કર ત્યાં આટલા પોલકું હિવડાયેલું અને વાસેડી પટ્ટી રાખેલી કીધું બુન આ થી હું કર્યું સર જેમ કાકા આ તો ફેશન છે અરે કીધું બુન તારા મોર બળી જાહે હાથ બળી જાહે ફેશન ના કેવરાય અને મોટો મોટો પોતો રાખ્યો ને મોટો અમે તો હરીમ બેઠા કી બાયડી કી બાર બે હો કીધું શમ કી અમારે પોતું કરવું છે હા હા વા હરિયમ હોય અમા ગયડો ને કોઈ બે હબા જાય એમને પૂછો પેલા ગયડા બેઠા ગયો ને હા કી અમારે પોતું કરવું છે મોબાઈલ તમારા વાળા નીકળ્યા અમારા વાળા મોબાઈલ નીકળ્યા અમારી બાજુ અમારી ગામની જ વાત કરું તમારી બાજુ ને તમે બહુ ડાહ્યો છો એટલે તમે નથી કહેતા ખેરાલો અહીંથી હોવાની અનિમેર સ્વાય બાબાનું મંદિર છે તો તમારે છે ને એમ થોડું જ ખૂબ અમુક સમય ગયો એટલે બધો આવતી ચોધરીઓની બહુ બધો દર્શન કર કી છો જાઓ છો મેં હમો મળ્યો કે સ્વાય બાબાનું દર્શન કરવા મેં કીધું બોન તમે જો છો હમણાં સોળીઓને હું કાલે લઈ જાઉં જેમ ગુરુ મહારાજ સોળીઓ દર્શન ના કરે મેં કીધું કરે બોન દર્શન તો કરે અને એવા જ ગાળામાં બે ત્રણ સોળીઓ બાજુ જ ખેરાલુમાં આવી ખબર પડે છે બે ત્રણ ચાર સોળીઓ શરાળુમાં આવી પણ હું હમો મળ્યો કીધું બોન જો જોતો દર્શન કરવા જોતો કે આ સોળીઓને મૂકવા જતો હતો કેટલું એજ્યુકેશન વધ્યું છે કેટલા સંસ્કાર ઘટી ગયા છે આપણામાં હા શિવાજી પરિણામે સંસ્કાર આવ્યા હતા આખો હિન્દુ ધર્મ ટકી રહ્યો હતો સંસ્કારની જરૂર પડશે બોન તમારા ને અમારે બધો ને હા જો હજી સંસ્કાર જ બળી બેઠા છે હિન્દુ ધર્મ જ બધું બળી બેઠું છે આગળ મોટા બાપુ તો ઘણું ભજન કહે છે ખૂબ બોલે છે કે તું મોણસ થા જન્મે ને કોકનો છોકરો છો મોટો છો સાહેબ છો ડોક્ટર છો હારીમ છો જમાઈ છો અને આ ઉંમરના છે ભા છો પણ માણસ ના છો થવાનો તો માણસ અને છો બીજો બોલો સદગરો મહારાજની મુનિયાનું પદ બોલું અરે જોજે જોજે માનવ રંગ જાય ના રે અરે જોજે જોજે માનવ રંગ જાય ના રે માનવ રંગ જાય ના રે
એક આપણને સિંચન કરનાર એવા ખોડાબાની નિર્વણ તિથિ, બંને યોગ પોતે એક જ જગ્યાએ, જેમ ત્રિવેણભાઈ વાતો ના કરો, જેમ ત્રિવેણી સંગમ એક જ જગ્યાએ ગંગા યમુના અને સરસ્વતી ત્રિવેણી સંગમનો યોગ મળતો હોય તો કુંભ ભરાય, અને ત્યાં કુંભ ભરાય અને કુંભમાં જે મહર્ષિઓ પધારે એવો આજે આ ત્રિવેણી સંગમનો યોગ સાધી અને પોતે સાચા યોગી બન્યા. કારણ કે પોતાના પિતાશ્રીની નિર્વાણતિથિ, પોતાની જન્મજયંતિ અને દિવસે માતાજીનો યજ્ઞ અને કુટુંબ પરિવાર સગા સંબંધી સ્નેહીજનો સંતો મહાપુરુષોનું આગમન, આવો ત્રિવેણી સંગમ પોતાના વગણે ઉપસ્થિત કરી અને જે પોતે લાવો લીધો, અને તમે જે કરો એ બોલ્યા વગર કરેજો. શિયાળાને તો ચાલે થોડી વાર રહીને પાણી લાવો તો, એટલે એવો યોગ પોતાના વગણે ઉપસ્થિત કરીને પોતે લાવો લીધો, અને આપણને જ્ઞાન ગંગામાં આ એક ડૂમકી મારવાનો જે મોકો પ્રાપ્ત કરાયો તે બદલ એમ બંને ભાઈઓને, એમના પરિવારને, કુટુંબીજનોને લાખો વાર ધન્યવાદ છે. આજના મંગળ પ્રસંગે પધારેલા, સ્ટેજ ઉપર બિરાજમાન તમામ આચાર્ય દેવો ભવ, બિરાજમાન સંતો, વડીલો, સંત માતાઓ, સગા સ્નેહીજનો, આ કુણઘેર ગામના ભાવિક ભક્તો, સુંદર સંતોએ વાત કરી, ધન ધન જે કુળને વંદુ, જે કુળમો હરિદાસા, કોટિક તીરથ તેની જનેતાને કે આવા પવિત્ર પુત્ર પ્રકાશા, વેદ પુરાણ ભાગવત વંદે, ગીતા અગોચર ગાવે, ત્રિભુવન તારણ દેવનો દેવ મહિમા કયો ન જાવે, શીલવંત ભાવ ભજનવંત ઉર અંકુર નહીં બીજો, રામ નામ હૃદય મો રાજે તદવત નહીં કોઈ તીજો, દાસ હરિના હરિ સમોવડ અરસ પરસ એક જાણું, નિરંત નામ ગુરુ શિરસો હે વારંવાર, આવા સંતોને વખાણું. સંતોના સુરાના અને દાતારની ઇતિહાસો બંધણા હોય તો સંત સુરો અને દાતાર આ ત્રણ રસ્તામાંથી જે રસ્તે ચડે એનો ઇતિહાસ બંધાય બંધાય ને બંધાય, આ 100% વાત છે. સુંદર માનવ દેહ મળ્યો છે આપણને, તેમાં કોટી જન્મના પુણ્યથી કોટી જન્મનું પુણ્ય ભેળું જાય, ભેળું થાય એટલે પછી મનુષ્ય અવતાર મળે છે. જેમ દરેક તમે જોઈ જુઓ કેટલા બધા તારા ચમકી રહ્યા છે, ચંદ્રનો પ્રકાશ પણ કેટલો હોય છે, તારાઓનો પણ કેટલા બધા ચમકી રહ્યા હોય છે તમે રાતના જુઓ તો, પણ એક જ સૂર્યની ઉગતે પહેલ એ બધા લોપ થઈ જાય છે. એક જ સૂર્યનું આગમન થાય એટલે બધા જ લોપ થઈ જાય, એમ આ બધી જીવોની તારોડીય રૂપે છે અને મનુષ્ય દેહ સૂર્ય રૂપે છે, અને એ મનુષ્ય દેહ સૂર્ય રૂપે છે અને એ સૂર્ય પ્રગટે એટલે બીજી બધી યોનિમાં ના જવું પડે, એટલા માટે આ મનુષ્યમણી અવસર આપણને પ્રાપ્ત થયો. એટલે મનુષ્ય દેહ એમાં એક જ વાત કરી કે મનુષ્ય ખરો પણ ત્રણ ભાગ પડ્યા, ઉત્તમ મધ્યમ ને કનિષ્ઠ. ઉત્તમ કોણ છે કે હું કોણ છું, જગત નિયંતા પરમાત્મા કોણ છે, મને મને ઓળખો છે, અનમોનથી વાત કશી મારે મોનવી નથી, સાચી વાત મોનવી છે. આ વાતને જે વિચારે અને પોતે પોતાને ઓળખે, પરમાત્માને ઓળખે એ ઉત્તમ છે. મધ્યમ કોણ છે કે વિચાર કરે છે, મધ્યમ છે. અને કનિષ્ઠ કોણ છે કે ભૂતકાળને જ પકડી રાખે, એ વર્તમાન કે ભવિષ્યની કોઈ વાત ઉપર આવે નહીં, ભૂતકાળને જ વળગી રાખ વળગ્યો રહે એને કનિષ્ઠ કીધો. એટલે ઉત્તમ પ્રકાર જીવન જીવવા માટે પરમાત્માએ મનુષ્યમણી અવસર આપણને પ્રાપ્ત કર્યો થયો છે. એ મનુષ્ય અવતારે ભવસાગર સાગર તરવા માટેનો યોગ આપણને મળ્યો. શિવ પુરાણની અંદર શિવજીએ પાર્વતીને કહ્યું, આપણે શિવજીને માનીએ છીએ, શિવ પુરાણને પણ માનીએ છીએ, દરેક સાંભળે છે, તો એ વાતને પણ આપણે માનવી જોઈએ. શું શિવજી ઉમા નકી છે, ઉમા કહું મેં અનુભવ અપના, હરિ ભજન બિન જગ સબ સપના. હે ઉમા, હું મારો અનુભવ તને કહું, હરિના ભજન વગર આ જગત સપનું છે.
પેલું રાતનું આવે થોડા ટાઈમનું સપનું છે અને આ તમારું મારું એ 50-60-70 વર્ષનું સપનું છે. પેલું આંખ ઉઘડે એટલે સપનાનો નાશ થાય છે અને આ આંખ મહેકી મહેકાય એટલે સપનું તમારું પૂરું થઈ ગયું. પણ સપનું જ છે, કારણ કે સપનું કેમ કીધું, જાગો એટલે હોય કો ચાર જણા પ્રવાસમાં જ્યા, ચાર જણા પ્રવાસમાં જ્યા અને પ્રવાસમાં જઈને તો દૂધપાક બનાવ્યો, દૂધપાક બનાવ્યો ને એક લીટર જેવો વધ્યો, એટલે ચારને વિચાર કર્યો કે ભાઈ સારું સપનું આવે એને ખાવાનું, એમ કહીને હુઈ જા. હવારે જાજા કે તમને જેવું સપનું આવ્યું કે હું શિવલોકમાં જાઉં તો તે શિવજીના પાર્ષદ ઊંઘાથી તલ્લીન બની જાઉં, કે તમે કે હું ગૌલોકમાં જાઉં તો કૃષ્ણના ભગવાનની ગોપીઓ સાથે હું રાસમોર જોડાઈ જાઉં, કે તમે કે હું વૈકુંઠ લોકમાં જાઉં તો વિષ્ણુ ભગવાનના પાર્ષદો જોડીને લક્ષ્મીજી ચરણ ચોપી કરતા હતા, શેષનાગની પથારી ઉપર પરમાત્મા પોઢી રહ્યા હતા, ત્યાં પણ હું બેસી જાઉં, કીતાણ તમે જો જ્યા હતા કે હું તો શું વાત કરું. હનુમાન જે આવ્યા ને એવી સીધી મને તો પાટું જ ચોડી, કીધે ઉઠ ઉઠ, કે ઉઠતે થતરતો થતરતો ઉઠ્યો, પછી કે પી જા ને કે ગજા ચોડું છું, પી જા ને ગજા ચોડું છું, તે મારીની ભીખમાં પી જ જો. કીતાણ અમન ના જગાડે કે તમે શિવલોકમાં હતા ને તમે ગૌલોકમાં હતા અને તમે વિષ્ણુલોકમાં હતા, કો હવે શી રીતે કીક નતા, કો હવે આ તણ જે જાય એ એ એ એ ખોટું અને આ પી જોઈએ, એમ તમે જે હાલ વાત વર્તમાને જે વાત મોની લ્યો અને વર્તમાનના મહાપુરુષોને મોનો એ વાત સાચી, તમારી સાત પેઢીના દાદાઓને પકડ્યા વગર હાલ તમારા માતા પિતા હાજર હોય એ વર્તમાન કાળે છે, એમની પૂજા કરો એટલે સાતે સાત પેઢીઓ પૂજાઈ જાય. હાલ જે તમારા આગળ સંતો ઋષિ મુનિઓ જે હાલ હયાત છે, જે સત્યનું શિક્ષણ આપતા હોય એ તમારા આગળ હયાત હોય, એમની તમે વાતને મોનો એટલે તમે બધા જ ઋષિ મુનિઓની વાત મોની લીધી, મોની લો. પણ વર્તમાન કાળ ઉપર આપણે આપવું એ અઘરું છે, એ અઘરું છે, કારણ કે આ શું છે, આ તો ભાગ્યશાળીને જ ભાવે છે. ભાગ્યશાળી હોય તેમાં કીધું કે ભાગ્ય વિના ભાવે ના ભલી વસ્તુનો ભોગ, ઓબે બરાબર શાખ આવે તને કાગને આવે, કાગડાને ખટાશ્યો રોગ આવે કેરી પાકે, એટલે ભાગ્ય વગર ભાવતું. આ ભાગ્યશાળીના ઘેર ભજન જાય થાય, ભાગ્યશાળીના ત્યાં માતા પિતાની સેવા થાય, ભાગ્યશાળીના ઘેર સંતોનું આગમન થાય, ભાગ્યશાળીના ઘેર સગા વાલા સ્નેહીનું કુટુંબીજનોનું ગોમનું સારા સજ્જન પુરુષનું આગમન થતું હોય છે, એ ભાગ્યશાળી ભાગ્યવા જાગ્રત થયા હમણાં બનતું નથી. ને ભાગ્યને જાગ્રત કરવું હોય તો આપણા હાથમાં છે પાછું, હાથ જોડીને આપણે બેસી રહેવાનું નથી. એવો સુંદર પરમાત્માએ આપણને મનુષ્ય અવતાર આપ્યો, એ મનુષ્ય દેહ મોઘો મણી અવસર આપણને પ્રાપ્ત થયો, એ એ પ્રાપ્ત થયો શા માટે, ભવસાગર ચક્રના ચક્રમાંથી નીકળવા માટે. જેમ પેલા રાજા એ જેલમાં જ્યાં નવા બેઠા એટલે પછી જે બધું નગર જોતે 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 જેલરને કીધું કે કાલે હું જેલમાં આવવાનો છું, એટલે જેલરે બધા કેદીઓને કીધું કે કાલે મહારાજા નવી ગાદી ઉપર બેઠા એ આવવાના છે, તમારે જે જોઈએ તે માગજો. એક એક કોટડીમાં સાત કોટડીઓ હતી ને એમાં ચાર પાંચ કેદી હતા ને છેલ્લી કોટડીમાં એક જ કેદી. પહેલી કોટડીમાં રાજા આવ્યા ને તાળું ખોલીને પૂછ્યું કે ભાઈ કોઈ ઈચ્છા, કે મહારાજ મોકણ મચ્છર જોવા કરડે છે, કોઈ દવા છોડતું નથી કે સંટાઈ જશે. બીજી કોટડીમાં જ્યાં કે ખાવાનું કાચું આવે છે કે પાકું આવશે. ત્રીજી કોટડીમાં જ્યાં કે નાવા ચાર પોત બે દાડી દાડે અઠવાડિયે કાઢે છે કે દરરોજ કાઢશે. બીજી ત્રીજી કોટડી ચોથી કોટડીમાં જ્યાં કે હગાવાલા અને મળવાના પોલીસ પૈસા લેશે, ચલો કે મફત આપવા દે, હજુ હગાવાલા મોય લઈ જવા. એમ કરતા કરતા છેલ્લી કોટડીમાં એક જ પારંગત કેદી બેઠેલો, એને જઈને મહારાજાએ પૂછ્યું કે તમારે ભાઈ કોઈ ઈચ્છા, કે બધાને આપતા આપતા આવ્યા કે એમની માગણી હતી એ પ્રમાણે આપ્યું, કે તણ મને આપશો ને, કે હા, કે તણ બહાર કાઢો ને. પોલીસને કીધું કે તાળું ખોલી નાખો, તાળું ખોલીને બહાર કાઢી દીધો. એટલે આ મનુષ્ય અવતારે આ માગણી હોય તો જરૂર 84 લાખ યોનિના ચક્રમાંથી બહાર નીકળાય છે, નીકળાય છે નહીં, નીકળાય છે. પણ માગણી ના હોય તો નીકળાતું નથી, માગણી આપણી હોવી જોઈએ. કોઈ પૈસા માગે ભક્તિ કરે તો, કોઈ લક્ષ્મી માગે, કોઈ પુત્ર માગે, કોઈ પરિવાર માગે, કોઈ જમીન માગે, કોઈ પ્રતિષ્ઠા માગે, કોઈ પદવી માટે
માગે આ બધું જ માગે પણ કોઈ સંત જેવડલો કોક એક જ માગે કે મારે આ ભવસાગરમાંથી બહાર નીકળવું છે, જન્મ મરણના ચક્રમાંથી બહાર નીકળવું છે, જન્મ મરણનો રોગ મહાભારી સદગુરુ આવ્યો હું શરણ તમારી, જન્મ મરણનો મહારોગ છે અને એના વૈદ હોય તો સદગુરુ છે. તેમાં કબીરે કીધું કે આપ ગુરુજી વૈદ, સકળ દુનિયા રોગી, બધી દુનિયા રોગી છે પણ આપ ગુરુજી વૈદ છો. ગુરુજી વૈદ પણ કયા રોગના? જન્મ મરણના રોગના. અને એ રોગના વૈદ હોય તો સદગુરુ છે. તેમો શંકર મહારાજે કીધું કે ગુરુ વિના તમે ડગલું ના ભરશો, પોથી ઉપર ની ભાવો હાથે કરીને તમે વર્ષો ઉપાધિ પછી કોના ઉપર કરશો દાવો? સદગુરુ સેવો અખંડ સુખ પાવો, તમને મળે મુક્તિ કરવારો, કુડ કપટ તમે નોખો કુવામાં ને ભટકતા મનને તમે વારો. મારા સંતો ભાઈ એતે હરિનો રસ માણો, શીલ સંતોષના વસ્ત્રો પહેરો, શીલ સંતોષના વસ્ત્રો પહેરી તમે ધીરે ધીરે તમે હાલો, મોજડી પહેરો પ્રભુના નામની, પછી ધીરે ધીરે ડગલો ભરો. ઉપજ હોમી તમે હરીને બેટો થાય તમારો ઉગારો, ઉપજને હોમી દો. આ આપણને ના મળવા દેતી હોય તો ઉપજ, એકબીજાને ભાઈ ભાઈને નથી મળવા દેતી, ભક્ત ભક્તને મળવા દેતી નથી, દેશ દેશને મળવા દેતી નથી, તો એક જ નડે છે ઉપજ. અને હોય સંતોએ કીધું કે ઉપજ હોમી તમે હરીને બેટો થાય તમારો ઉગારો, ભાર બધો તમે મૂકો ભૂદર પર મટી જશે જન્મારો. જ્યાં સુધી સંસાર લાગે સારો ત્યાં સુધી હરિભજન નહીં પામો, જ્યારે સંસાર લાગે ખારો ત્યારે હરિભજનમાં તમે જમો. સંસાર સારો એટલે આ સંસાર નડવા વાળો નથી, પણ સંસાર કોને કીધો કે જ્યાં સુધી વર્તી વિષય વાસનામાં ફરતી હોય ત્યાં સુધી ભક્તિના પગથિયામાં એનો પગ ટકે નહીં. આ તો પપિયેલનો પગ ના પોગે તો સંતે પાડ્યા શેર, જો પપિયેલ એટલે ચીડી જો સંતરી ના શકે તો મોટા આવા સંતોએ મોટા શેર પાડી દીધા. એ ખોમી ગાડી કે આટલી બધી સંપત્તિ હતી, સાહેબી હતી, આટલું બધું હતું, 33 કરોડ દેવ એના તાબે હતા, પણ સદગુરુના ચરણમાં એનું અહમ હતું એટલે નમવા દેતું નહોતું, એટલે કોઈ સંતના ચરણમાં જો નહીં એટલે કુટુંબ સાથે એનો નાશ થઈ ગયો. આવો સદગુરુનો મહિમા છે, અને એ સદગુરુનો મહિમા આજે આ ખોડાબાના પરિવારે જે યોજીને એ બોતે આનંદિત ભજનાનંદી હતા, આપણે પરિચિત હતા, અને એમને યોજીને જે લાવો લીધો અને આપણને લાવો અપાયો તે બદલ એમને ધન્યવાદ. કારણ કે આ વાર આ કોઈ દિવસ પ્રેમ ભાવ વગર થતું નથી. પૈસો ટકો ઘર બાર મિલકત તો દરેકને પરમાત્માએ આપી છે, પણ આ પ્રેમ ઓના ઉપર પ્રેમ ભાવ ના હોય તો આ બનતું નથી. અને આ પ્રેમ ભાવ હંમેશા કેવો છે, જાડી ભાષામાં હું તમને કહું, તમે જે ખર્ચ કર્યું છે ને એ આ જાડી ભાષામાં તમે તો બધા સમજો છો, રચકા જેવું છે. રચકા ને જેમ વાઢો એમ વધે ના વધે? અને મારા જેવો ખબર પડે કે ના વાઢવા દેવો નહીં, થઈ રહે વાઢવા દેવો નહીં થઈ રહે, તો એનું હોય એને હોય. અમારે આ સરસ્વતી નદી છે ને, પહેલાં તો 4-5 હાથનું દોરડું જોવે તે કૂવામાંથી પાણી નીકળે, આ લોકો ઠંડુ પાણી લેવા માટે વીરડી ઉગાડતા, વીરડી ઉગાડે એટલે મારા જેવો હોય એ કે મારી વીરડી ના અડવાનું, કોઈને ભરવા ના દે, એને 8 દાડનું પાણી એનું એ હોય. અને તમારા જેવા જે ઉદાર હોય ને ભરવા દે ને એને 9-9 આવે જ જાય, જે ભરવા દે એને 9-9 અંદરથી સરવાણી આવે જ જાય. એમ આ ધન તમે સદમાર્ગે વાપર્યું એટલે આમાં વધારો થઈ જ જાય, એમાં કોઈ બેમત નથી. તેમાં કીધું કે ધન મળ્યું ધર્મ ના પેખ્યું, તન મેળવું નહીં સેવા, ભુવન પખે કોઈ સંત ના પધાર્યા તો અશુભ ના ઠામ એવા. અશુભ થવાના ચિહ્નો પણ આ બધા શુભ થવાના ચિહ્નો. ધન સદમાર્ગે વાપર્યું, પોતાના અવગુણ પાવન કર્યું, આપણને સંત મિલનનો યોગ પ્રાપ્ત કરાયો, એટલે એવો પરમાત્માએ જે મનુષ્યમણી અવસર આપણને પ્રાપ્ત કરાયો. અને જે કોઈ એમને ધન સત કમાણી પોતાની સદમાર્ગે વાપરી તે બદલ એમને ધન્યવાદ છે. કારણ કે ભજન અને ભોજન અને ત્રિવેણી સંગમ સગાવાલા દિવસનો કાર્યક્રમ દ્રવ્ય યજ્ઞ અને અતારે જ્ઞાન યજ્ઞ, પેલો દ્રવ્ય યજ્ઞ ને આ જ્ઞાન યજ્ઞ બે જરૂર ના.
કારણ કે હે અર્જુન એટલે એવો જ્ઞાન યજ્ઞ સર્વથી શ્રેષ્ઠ કીધો. દ્રવ્ય યજ્ઞ કરતા આ જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ કીધો. પેલામાં તો તમારે ધન માલ બિલકુલ બધું કરવું પડે અને ભૂલ આવે તો એમાં બધું અવળું કરમ ચોટે, પણ ઓમાં તમે જુઓ તો જ્ઞાન યજ્ઞમાં કશું ચોટતું નથી. અગ્નિને કદી ઉધે વળગે જ નહીં, અગ્નિને કદી ઉધે વળગતી નથી. જ્ઞાની કર્મ કીને ક્યાં જીએ અમે તો અમર લોક દેવ સિયે. અન્ન પાણી નો આહાર નહી તણે સાગર જળ કેમ પીએ. કોઈ પુરુષ ને કાયા નહી કામ આતુર કેમ કીએ. ઓ જ્ઞાની ઘર મૂકીને ક્યાં જીએ. ડુંગર રાત એટલે અંધારું. સૂરજ ના ઘેર સોજ પરુમણી આવીતી એક દિયે. તે પણ સૂરજ સરખીરે થઈ છે જેમ સાગર જળ વેતીએ. ઓ જ્ઞાની ઘર મૂકીને ક્યાં જીએ. અગ્નિને કેમ ઉધે વળગશે ને મેલ ક્યાંથી હોય મૂતી. આપનું સ્વરૂપ અગ્નિ જેવું મોતી જેવું છે, એને મેલ કોઈ દાડો લાગે એવો છે નહીં. જાગ્રત સ્વપ્ન સસોપતિ તુરિયા ચાર જગ્યા પર સીએ, ચારે જગ્યા ઉપર સાક્ષી તમારી છે. જાગ્રતમાં હાલ તમે સાક્ષી હાલશો કે સરસ ભજનમાં બેઠા. સપનામાં તમે કહો કે મને આવું સપનું આવ્યું. હુઈ રહ્યા એકદમ સૂતો હોય તમે જ કહેવા નાખો આ તો બે રૂમમાં હુઈ જોશો. અને તુરિયા બાદ બાકી કરતા તું રહ્યો એ તમે કહો કે બાદ બાકી કરતા હું રહ્યો એનું નામ તુરિયા. આ તમે ખબર પાડો. ચારે જગ્યા પર તમે છો, બીજું કોઈ છે. ચાર પરાપસંતિ મધને વિખરી આ બધી ચાર પ્રકારની વાણી હોય તમે ના તમે જ છો, બીજું કોઈ છે. સચરાચરમો વાસ અમારો સૌ સાથે બોલીએ. સચરાચરમો વાસ તમારો છે બધાના અંગાથે બોલીએ. ગલા સંતો ના જા થાય જીવન ધન ધન બની જાય. અવસર અણમોલો કે વાય જીવન ધન ધન બની જાય. પગલા સંતો ના જા પડતા આનંદ કેરા પૂરા ઉલટતા. હૈયો ગદ ગદ ઊંચો થાય જીવન ધન ધન બની જાય. શાંતિ સ્થાન પામે તે વેળા દર્શન કરતા બનતા ઘેલા. ચરણે મસ્તક ઝૂકી જાય જીવન ધન ધન બની જાય. પગલા સંતો ના જા થાય જીવન ધન ધન બની જાય. પણ પૂછેલા પ્રશ્ન ઉકલતા અણધાર્યા કઈ જવાબ મળતા. મોટી મનની છૂટી જાય જીવન ધન ધન બની જાય.
पूरा थाय जीवन धन्य धन्य बनी जाए। सुंदर आज नो मंगल प्रसंग जे को सेवा करें बन्ने भाइयों परिवारे जे लावो लीधो सदगुरु परमात्मा नाम भक्ति सभर जीवन बनावे परिवार सुखी थाय अने पोतानी सदकमाणी सारी रीते कमाणी थाय अने ए कमाणी सदमार्गे वपराय तेवी आपणे पण गुरु महाराज जोड़े प्रार्थना करी मारी ते वाणी ने विरमो आज वाजिंत्र वादको दरेके साथ सकार सुंदर आप्यो ते बदले अमने पण लाखो वार धन्यवाद। बधा महापुरुषों ने लाखो वार धन्यवाद। पधारेला बार थी आ गामना दरेक भाईओ बहनों संतो नाना भाईओ तमारो अमूलक समय आप अमना आमंत्रण ने मान आपीने तमे जे अहींया आववानुं फाळव्यो ते बदल आपणो जागरण निराज छे अने आपणो कोक पुण्यनो प्रताप छे ते तमारू अमारू दरेकनू आपणने एक बीजाने दर्शन थयुं आटलू कही मारी वाणीने विरमो बोलो सदगुरु महाराज की सदगुरु भगवान की जय। के जाजी भज म झिंक वो मरू एक जवार के दोयला धन दुकारना झाड़ी वे झुका पान के चंगावती हाड़ी पिंजरे हाली मल्यान के भूलो पड़ी गयो भगवान। जाने भगवान भूलो पड़े ने तो आवी मेदनी भेगी थाय। कोनो बरोड ने भैंस बैठी हुई बोलावा जाइए तो कोई आवा अमे तमे दुकान लाकड़ियो लो हो मणस भेगू थाय पछी भैंस उभी थी जाए ना थी जाए। ભગવાને રૂડો મનુષ્યનો અવતાર આપ્યો બધાને ખબર છે, ખબર છે ને બધાને, સ્ત્રી ગણો કે પુરુષ ગણો પણ મનુષ્ય અવતાર કહેવાય। હે શું નથી આપ્યું તમને ભગવાને, શું નથી આપ્યું છતાંય પણ ખબર નથી। કોઈ પણ આપણા અંગના બોલ્યા વગર શાંતિ જાળવો મજા આવશે। કોઈ પણ માણસ આપણા શરીરની હજી તમને પોતાને જ ખબર નહીં હોય। ભગવાન ને જે હું બનાવ્યું માથું કેટલા આજકાલ આયા, નાક બે, આંખો, કાન, હોઠ, દાઢી, ગળું, ખરું કે સર? બેસ કર સિવાય ત્રીજો આવત મન કહેજો પાછા, ગળું, સાથી, હાથ, કુણી, પેટ, બીજું તમે જોઈ લેજો પગ, પોની અમે ત્રીજો આજકાર આવ્યો। જ્યારે સંતે કીધું આપણા મહંત બેઠા એમને કીધું કે દારૂડિયાને દારૂડિયો કહેવાય, જુગાડિયાને જુગાડિયો કહેવાય। સો હાથ આવા લફંગા ભેગા થયેલા ને એ બધા ગપ્પા મારતા હતા એટલે શું કે પાન ખાવાથી શું થાય? બાપુએ કીધું ને કે મોય બધું ઝેર થાય, બધું જેટલું ખાઈએ બધું ઝેર છે। પાન ખાવાથી પેલો કે પ્રેમ વધે, એટલે કે માવો ખાવાથી કે માન વધે, એવું કોઈ મન આલે લે? આ બધા ગપ્પા ગપ્પા વાળા ભેગા થયા અને કે બીડી પીવાથી કે બળ વધે, લે કે સિગરેટ પીવાથી કે સુંદરતા વધે, જો કા ગપ્પા ભેગા થયા બધા, અને ચરસ પીવાથી કે ચમક આવે, અને કે ગોજો પીવાથી કે જ્ઞાન આવે, પછી પેલો સેલ્યો રહી જાય એવું કે, અને કે દારૂ પીવાથી કે દોસ્તી વધે, આવા સંત મળ્યા કે એની પાછળ તાર બાપનું કોઈ ના વધે, લે વધે આ બધું કરે કોઈ વધે ખરું? હે તમે જોજો, કીડીઓની કીડી કદાચ એકલી નહીં હોય, કીડીઓની લાઈન લાગે તો મંકોડાની લાઈન પાડી, એટલે બેનોમાં એવું હોય એક માર કીધા પંદર ચપચી પડે, અને આપણો ભાઈ તો ગમે ત્યારે એકલો નીકળી જાય, મંકોડો ભાગેલો હોય તો એકલો જ જતો હોય, મંકોડાની લાઈન ના હોય એટલે ભાઈ આપણે એવા જ હોય। એક વખતે આવા સંત આવા ભજનનો પ્રોગ્રામ હતો અને સંત બાપજી પધાર્યા। હવે સંત બાપજીને ખબર નથી ગામમાંથી કાકાને નીકળવું, એટલે કાકાને પૂછ્યું કે મારે જસવંતલાલના તો જવું છે ભજનમાં, કયો થઈને જવાનું? કે હા મેં માઇક બોલે તો જો, કે હા, એટલે કાકાએ પાછું વળીને પૂછ્યું કે કાકા કુણગીર ગામના છો? કે હા, તો કે તમારે કેટલા દીકરા ને દીકરી? એટલે કાકા કે બે દીકરી ને પાંચ દીકરા, તો હો 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 જબર તમારો તો આનંદ આનંદ છે કે પાંચ દીકરા એટલે કેટલા ભાગ્યશાળી કહેવો? એ કાકા ઢીલા થઈ ગયા પછી કે પાંચે પાંચ જેલમાં છે,
લે બોલે પાછું કરવાના પાંચે પાંચ જેલમ છે કે પાંચે પાંચ હું એકલો જ બાર છું બહેનો આ બાજુ ભાઈઓ બેઠા હતા ને આ બાજુ બહેનો બેઠી હતી એટલે એક બેન ને થોડીક શરદી તાવ ને એવું થઈ ગયેલું બાપુ વાંધો નહીં આપણે પૂછવું પડે આપણા વડીલ છે કે બહેનો એક બેન ને ઉધરસ ને શરદી થઈ ગઈ ને તે બાજુ બેઠા ઠું ઠું કરે જઈ એ પેલા બાજુમાં એક ભાઈ હતા ને મારે જો બોલવા જો ઓછું હા માફ કરજો હું બહુ માફનું બોલું બેનો બેનનો ઉધરસ થઈ ગયો ને ઠું ઠું કરે એટલે પેલા બાજુવાળા દખલ થાય આવા સંત જે કંઈ શબ્દો બોલે ને કાનમાં સંભળાય નહીં એટલે ભાઈ એ ભાઈએ પૂછ્યું કે બેન આયા તાણના ઉધરસ ખાખા કરો મને તો કોઈ સમજણ નહીં પડતી કોઈ દવા બીજી લાવો છો કે નહીં ભાઈ ભાઈ દવા તો કેટલીય લાય પણ ઉધરસ મારો ફેર જ પડતો નથી એટલે સંત ભાઈએ કીધું કે હું ગોળી આપું એનાથી ઉધરસ તમારી બંધ થઈ જશે તો સૌથી સારું જો તમે આ પણ ગોળી બંધ તો મને ઉધરસ મટી જાય તો સૌથી સારું એટલે ભાઈએ તો ગજવામથી ગોળી કાઢીને આપી એટલે બેનને કીધું કે વાના તમારા મોઢામાં મૂકવાની ભાગવા નહીં ગડવા નહીં મમરાય જો ભજન થાય તો હું દી મોઢા મૂકી ઉધરસનો ઠપકો ના આવ્યો ને બે વાગ્યા અઢી વાગ્યા પણ ઉધરસ નો આવી ભજન પૂરા થયા અને પછી પેલા ભાઈએ કીધું કે બેન ઉધરસ આવી હતી કે ના બિલકુલ આવી નહીં તમે જબર ગોળી આલ્યા લાવો કે માર બુશર્ટનું બટન હતું લખે આવો સબરીનો વિશ્વાસ ઉપર વાપરો તમે કે સબરીએ વિશ્વાસ રાખ્યો હતો કે એક વખત મને મારા રામ મળશે એટલે એને પણ વિશ્વાસ થઈ જતો કે ભાઈએ મને ગોળી હાલી સરસ આપી તો મટી જશે કે બેનો અને ભાઈઓ એમ હું આ બધું સમજવાની વાત છે આ તો એક ખાલી કે બેનો કે દિગંબર સાધુજી દિગંબર સાધુના દર્શન કરવાથી આપણા પાપો દૂર થઈ જાય એને કોઈની જરૂર ન પડે પણ આપણા પ્રજાપતિની જરૂર પડે પડે ના પડે દિગંબર સાધુના દર્શન કરવાથી આવા સંતોના દર્શન કરવાથી આપણે પાવન થઈ જઈએ તોય પણ આવા સંતોને આપણી જરૂર પડે કેમ કે પ્રજાપતિના ઘરનું પાણી પીવાનું માટલું પણ કને ના જોવે દરેકના ઘેર પ્રજાપતિના ઘરનું માટલું છે તમે જોઈને જોજો કે શીખ લોકો પાકિસ્તાનની સરહદમાં સેવા કરતા હોય પણ એ મટકું પણ આપણા પ્રજાપતિના ઘરનું હશે હોય ને પણ જ્યારે કોઈ પણ ઘેર મકાન નવું બાંધ્યું હોય એનું વાસ્તુ પૂજન કરવું હોય એમાં જો ઢોસકી મેકવી હોય દીકરાને જુદું આપવું હોય તો એ ઢોસકું કના ઘરનું હોય પ્રજાપતિના ઘરનું હોય દરેકના ઘરમાં રોટલા બનાવવાની તાવડી કોના ઘરની હોય પ્રજાપતિ ઘણા ક્યારે આપણે પ્રજાપતિ શું જરૂર છે આપણે પ્રજાપતિની પહેલાં જરૂર પડે કે તાવડી કના ઘરની હોય પ્રજાપતિના ઘરની હોય જ્યારે દિવાળીમાં રોશની કરવી હોય ત્યારે કોડિયા હોય એ કોના ઘરના હોય આ તો હવે આ લાઇટું બાઇટું મેણબત્તીઓ આવી ગયું તો કોણ હતી મેણબત્તીઓ દીવાબત્તી આપણી હાલમાં તો મેં આપણે જ હતી ભરીને આ લાઇટ તો આ તો હવે બધા નાની છેલ્લાને ખબર કે લાઇટ જન્મથી જ લાઇટો આવી છીએ કે પણ લાઇટો નથી પણ જ્યારે મુખાગ્નિ માટે જ્યારે અંતિમ વિદા થતી હોય અંતિમ વિદા એ ઢોસકું આગળ જતું હોય કોના ઘરનું હોય પ્રજાપતિના ઘરનું હોય એ પ્રજાપતિની જરૂર પડે પડે ને પડે બહેનોમાં આ બહેનો હોય ને બહેનો એટલે બહેનોમાં બહેનો ભાઈ બુદ્ધિ બહુ હોય અને વાપરવાનું બધું હોય પણ પોતાના ઘર ઘરવાળાથી સોનું રાખે કેમ કે કોઈક દાડો તકલીફ થાય તો એ વાપરવા થાય ઘણા માનતા છે કે બેનો ગોડી હોય ગોડી ના હોય બેનો બહુ ડાયમ ડાય બેનો હોય કે આપણે ઘરવાળાનું વપરાય તો હજી આપણું વાપરવું નહીં બહેનો જે આવ્યું હોય હોશિયાર હોય બહેનોનો તમે જોઈને જોજો ગમે ત્યારે બહેનોને આવી રીતે હોય જ્યારે કોઈ દિવસ તમે જોજો બહેનોના તોકણીઓ ગમે ત્યારે હોય એટલે બેને જ્યારે આપણો દીકરાનો જન્મ થયો દીકરાનો જન્મ થાય એટલે બેન એ દીકરાના માથા ઉપર હાથ ફેરાવે દીકરો દિવસે દિવસે મોટો થતો જાય એના વાળ પણ વધતા જાય 10 વર્ષ થાય 15 વર્ષ થાય 20 વર્ષ થાય ત્યાં સુધી દીકરાનો માનો હાથ ફરતો હોય તો બાલ કેટલા વધતા હોય માને કે મારો દીકરો મોટો થાય એને લગ્ન કરું અને લગ્ન કર્યા પછી શું થાય ખબર
હાથ બદલાય, બાળ ગળતા જાય. એટલે કે બાળ ગળતા જાય ને પછી ટીવીમાં જોવે સિરિયલ. એટલે કેવું જોવો? એટલે સિરિયલ જોવું છે ચમ? એને પપ્પા બાલ કરે છે, કોઈ આવે તો ચોપડવાનું લાવું. એટલે નવા બાલ આવે ખરા? એ તો હવે ગરવાના તું મળી તો આજની, હવે એ બાલ ફેર નવા આવશે નહીં. ઘરવાળી બજારમાં લઈ જાય, માં બેઠી હોય ને માં દીકરાને કે લે આ ઊઠનું હોય જ. આપણી બેનનું છે કે ના માં હું તો ના ઉઠું. કે શું કે? હું ના ઉઠું. કે ઘરવાળી ઉઠા તો ઉઠી લે. 500 ની હાડી પાટણમાંથી લાવે, 5 વર્ષ પહેર ફાટ તૂટલા ગાભા ને ચંદન બાળું તે મય ગાલણ પર ગોધરું બનાવે. પછી ઓઢા તો હું ગાવ ના આવે. કેવી સુગંધિ આવતી છે મય એને માએ ઉઢાડી ના ઓઢ્યું. આ ઘરવાળીએ ઉઢાડ્યું બરોબર. હવે નોકરી કરીને હોય તો ઘેર આવે, ખાઈ પીને ઊંઘ અને હવારમાં ઉઠે ને એટલે સીધી આમ રહોડામ તચી રહી હોય કે ઉઠ્યા કે ના ઉઠ્યા, ઉઠ્યા કે ના ઉઠ્યા. સીધો ખાટલાથી ભય પગ મેળે ને જાગે કે હું આપડો છો કે હું હો. હરભરીને બોલ, ખબર છે કોક હશે બિયાતો બિયાતો ભાઈ તો બોલ્યો હું હો. હવાને 500 રૂપિયા હોય તો લેતા આવજે, મુંજાની ફી ભરવાની છે. નેટ પાછો હોઈ જાય, નેટ પૂરું કરતો હોય પાછું 500 મગાયા. આ બેનું હે બેનું એવી હોય. બોલો સદગુરુ મહારાજની જય. આપણા પાસે દાખલા ઘણા છે પણ સંતો વધારે બેઠા છે એટલે એક આદુ ભજન કહું. એક ભજન કહી દઉં, એક ભજન કરી દઉં. સતગુરુ બતાઈ સોન રે સાયલી સોન વિસારી ના વિસરે રે. શ્રી કોટિનું કરાવ્યું ફોન રે સાયલી સોન વિસારી ના વિ. વારે વારે ગુરુજી ચરણ માલમુ, વારે વારે નમો વારે વારે નમો કોટિ વારે. હે નમો વારે વારે નમો કોટિ વારે. રે તમારા ચરણ મારયો સ્થાન મારો તમારા રો ભક્તિ મુક્તિ જ્ઞાન વિજ્ઞાન દેનારો. ભક્તિ મુક્તિ રો તમારા ચરણ માં તીર્થ વસેલા તમારા લા પ્રજાળે સકળ પાપ જે જે કરેલા. પ્રજાળેલા જ્યોતિ અધિકારી લે શિર કરદારો જ્યોતિ અરો શિર કરદારો ને પાપ મારા બાળો શિર કર હળો. ગુરુજી ચરણ માં નમો વારે વારે ગુરુજી ચરણ અરે નમો વારે વારે નમો કોટિ વારે નમો વારે વારે નમો કોટિ વારે. સદગુરુ ભગવાન કી જય. આજે કુણગેર ગામની પવિત્ર અને પુણ્યશાળી ધરતી ઉપર પરમ વંદનીય સંત શિરોમણી શ્રી ખોડાભાની નિર્વાણ તિથિ નિમિત્તે
અને એથી વિશેષ જેમ સોનામાં સુગંધ ભળે તેમ એમના વડીલ દીકરા જસવંતભાઈના જન્મદિવસ નિમિત્તે પોતાના સ્નેહીજનો બહેનો દીકરીઓને બોલાવી એટલે સુંદર આ એક ભજન સત્સંગનું આયોજન કરી પોતાના ઓગણે સંત મહાપુરુષોને બોલાવી ભજન સત્સંગનો જે કોઈ લાભ લીધો અને બધાને લેવરાવ્યા બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ. એનું કારણ એક જ કે પૂજ્ય ખોડાબા મહારાજ આખી જિંદગી ભ્રમણ જ કર્યું છે. જો જુઓ ત્યાં મારા ઘેરે પણ પધારેલા છે, શેક બનાસકાંઠામાં છે, થરાદ બાજુ એટલે સુધી પણ ત્યાં ગયેલા છે. જ્યાં આટલામાં તો કોઈ જગ્યા બાકી પણ નહીં હોય એવું એમને સુંદર જીવન ભજનમય પૂરું કરી અને દેશ છૂટી ગયો છે. એ નિમિત્તે આજે ભજન સત્સંગનો જે કાર્યક્રમ યોજી એમાં સંત મહાપુરુષોને બોલાવી અને તેમની દીકરીઓને પરિવારને બધાને સગાવાલા સ્નેહીઓને બોલાવીને જે સુંદર ભજનનું આયોજન કર્યું એ બદલ તેમને ફરીવાર એકવાર ધન્યવાદ આપું છું. સદગુરુ ભગવાન કી જય. અત્રે ઉપસ્થિત પૂજ્ય બાપુ શ્રી નટુરામજી બાપુ અધિષ્ઠાન પદે બિરાજમાન આપણા જ ગામના સંત શિરોમણી શ્રી મહારાજ શ્રી સગરામસિંહ બાપુ એવા નામી અનામી સંતો મહાપુરુષો સભાની અંદર બિરાજમાન. દરેક માતાઓ બહેનો સંતો ભક્તોના ચરણોમાં આ દાસના બે હાથ જોડીને ખૂબ ખૂબ જય ગુરુ મહારાજ કરું છું. સદગુરુ ભગવાન કી જય. એક ભજન જ બોલું અને ભજનની અંદર જે કોઈ આવતી વાત કરીશ કે લોભી વાત તો ફાવતી નહીં. સદગુરુ મહારાજ કી જય. સખી પડવે પૂરણ પ્રેમ, સખી પડવે પૂરણ પ્રેમ, એ પ્રગટ્યો જેને રે જે ચૌદ લોકનો લાત ઓળખવો તેને રે જે ચૌદ રે. સખી પડવે પૂરણ પ્રેમ, એ પ્રગટ્યો જેને રે જે ચૌદ લોકનો લાત ઓળખવો તેને સખી. બીજે તે બીજી આ સત્યજી છે અનની રે ધ્યાન લાગ્યો કરીની સાથ સંગત જનની રે ધ્યાન. બીજે તે બીજી આ સત્યજી છે અનની રે ધ્યાન લાગ્યો કરીની સાથ સંગત જનની રે. સખી તેજે ત્રિવેદી તા હે ટળિયા તન નારે ગુરુ શ્રી રણ છોડ મત ટળ્યા મન નારે મળે સદગુરુ ત્રિવેદીતા ફળ્યા છે તન નારે સદગુરુ મળ્યા રણ છોડ મત ટળ્યા મન નારે. સખી ચોથે ચરાચર બ્રહ્મ એ નિર્ગુણ કહાવે રે વાલા વિલા નથી રે ઠાલો ઠામ સબ ઘટ સર તો રે વાલા સખી. પાંચમે પંચમી દયા પયના ધીરે માની જપત કેરી વાત જાણે કોઈ ના ધીરે સખી. પાંચમે પંચમી દયા પયના ધીરે માની જપત કેરી વાત જાણે કોઈ ના ધીરે સખી. છઠ્ઠે સમાગમ સાર બાકી છે બાદલો રે લેવો મનુષા જન્મ લો લાવ કહું તો અટલો રે લેવો મનુષા જન્મ સાર બાકી બાદલો રે લેવો મનુષા જન્મ લો લાવ કહું તો અટલો રે. સખી સાતમે સૌની સાત અલખ અલખ જાણી રે જેના વેદ કરે છે વક
मुनि वर महेश अवस्तु ज्ञान धीरे रखिरनवर मुनि महेश अवस्तु ज्ञान धीरे नौ में निर बंत हावे रे जानती पाप के फूल तल नहीं खावे रे रे सखी दस में तुझो नहीं कोई बोले ने बुलावे रे जना हुकम बड़े हलाय निरंतर कहावे रे जना हुकम बड़े तोलाय निरंतर कहावे रे सखी एका दशी रे अद्वैत अजर छे प्यालो रे पीवे मर जीवा कोई संत लागे वालो रे प्यालो रे पीवे मर जीवा कोई सान जाने वालो रे सखी भार से बाजी नो खेल बल्यो छे न्यारो रे मय विश्व आत्मा नो वास मरम छे न्यारो रे मय विश्वपति नो वास मरम छे मोटो रे महापद केरी वाद जाने कोई नादी आ वात कोई नादी जोने कोई बूंद नो जोने ए सदगुरु महाराज पाए शब्द जो होरियो नी ने खबर पड़े बीजा ने खबर पड़े ने सदगुरु महाराज पाए शब्द ने होरवो पड़े नाम ने होरू पड़े आपने संत जगत नी अंदर पड़े वो कह जाए कि राम नाम लो राम राम करो राम राम लो राम राम ले आपने राम 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 केवा बेह गया संतो आदेश करे कि राम नाम लो संतो आदेश शू करो राम नाम आपने शू करवा बैठा राम राम केवा बैठा फिर आटलो पड़े बीजू कोई पड़ो કહેવાનું નહીં લેવાનું નામ લેવાનું છે તો લેવા માટે શું હોય કોઈ આવવા વાળો આપવા વાળો હોય તો લેવાય ને લેવાય એ સદગુરુ મહારાજ રામ નામ આપે તાણે લેવાય ને લેવાય નહીં પછી તો જો જુઓ તો જો કબીર સાહેબ બોલ્યા ને એક એક નામ નિરંજન ધાવો તો મટી જાય ચોરાસીના હેરા મારા વધુ પર પારા રવાસી એક એક નામ નિરંજન છે સદગુરુ મહારાજની જુક્તિથી નામનું પદ સમજાય ને સમજાય એવું નથી પછી જોઈએ બાબુ સખી સઠ્ઠે સમાગમ સાર બાકી છે બાદલું રે લેવો મનુષ્ય જન્મનો લાભ કહું છું આટલું આ મનુષ્યના અવતારની અંદર એક લાહો લેવાનો છે બીજું કોઈ કરવાનું કારણ કે ખૂંટે બાંધેલું પ્રાણી આ એક પણ પ્રાણી જ છે આ થોડું બુદ્ધિશાળી કે 12 મહિનો સીધું ભરી રાખે ઘરમાં પેલાને ખબર પડતી આલો એટલું ખાય ને પછી બે કે તો ખૂંટે બાંધેલું પ્રાણી એ પણ ખાય છે ને પીએ છે ને ભોગ ભોગવે છે આ પણ ખાય પીએ ભોગ ભોગવે અને સમય જતા એ ઉંમર થતા શરીર છોડી દે આ પણ શરીર છોડી દે આ કોમ જો કદાચ બેને એક હરખું હોય તો આપણે બે કેવા કહેવાઈએ પશુ સમાન આપણે એવી જિંદગી જીવવી સખી સઠ્ઠે સમાગમ સાર બાકી છે બાદલું લેવા મનુષ્ય જન્મનો લાભ કહું છું એટલે મનુષ્યના જન્મના લાભે પરમાત્માનું નામ ભજી લેવાનું છું એટલે સંતો કે હું બસ આટલું જ કહું છું બીજું કોઈ કહેતો મહાપુરુષોનો આટલો સંદેશો છે ભજન ઘણું લાંબુ છે 15 તિથિનું ભજન છે એટલે સમયની મર્યાદાના અંદર આટલું બોલી મારી વાણીને વિરામ આપું સદગુરુ ભગવાન જેણે અમને બહુ 5-6 વર્ષથી તો અમારો ખાસ ભેટો હતો જ છેલ્લે છેલ્લે મારે ત્યાં મેળાવડો હતો એ સમયે એમની ઉંમર 95 વર્ષ આસપાસ હશે બાકી ખાતરી નથી પણ એટલી હશે એમ તો એ ઉંમરે પણ મારા વાયકનું ધ્યાન લઈ અને મારે ઘેર પધારેલા આ ઉંમરે જેને ચાલવાની ઉંમર અવસ્થા બહુ હમણાં આપણે દેખ્યું રામભા આવ્યા હતા અહીંયા એમની અવસ્થા એવી હતી આજે એ અમારા ગુરુની આજે આનંદથી તમને આશીર્વાદ આપી રહ્યા છે બંને ભાઈઓને કે કહેવત છે કે જનની જન તો ભક્ત જણ કાંદા તરકા સૂર નહીં તો રેજે વાજણી મત ગુમાવીશ નૂર આવા દીકરાઓ કોઈ ભાગ્યશાળીને ઘરે પેદા થાય કે આ મેળાવડો આવો રચના કરે આવો સરસ આયોજન કરે જ્ઞાન રૂપી ધારા ઘરે વરસાવે અને ગામને પણ પાવન કરે આ બધા વતી હું એમને ખૂબ ખૂબ વંદન કરું છું અને વધારેલા સૌ સંતોને પણ વંદન કરું છું બોલો સદગુરુ દેવ વિવેક વર્તી રાખે શાંત માલે ગુરુના જ્ઞાનમાં આરી ભક્તિ પડી છે પણ ભજનમાં ભાવ નથી
અધર કરતા છે પણ અહીં નહીં આવતા, બહારથી આવ્યા પણ અહીં ના આવ્યા. શું વાત કરી બોલા, થોડા દિવસની જિંદગી છે. આ દાગીના આગલા સંતોએ જો રા બાયરે જુઓ દેહમાં વચન એક દીવો. સંતો કહેશે જરાક અહીંયાના શબ્દો તો જુઓ, થોડુંક જ કહેવું છે, બધા નહીં કહેવું. સત્સંગ તો ઘણો થઈ ગયો, જીવનો શિવ કરવા આવ્યા છે, પણ કોક જ શિવ થઈ જાય. બધા જીવના જીવ એમને ઉપાડો ઉપાડો. ઘણું મહેનત કરી આ કાયાએ, પણ કાંઈ ઠેકાણું ના પડ્યું. છેવટે બારે ખાટલો વિચાર કરજો. ભક્તિ પદાર્થ કોક આવા સંતો ઉજાગરા કરી કરી, જાગરણ કરી કરી તમને ચેતાવે છે જીવોને, પણ જીવ ચેતતો નહીં. ભાગવતમાં પરીક્ષિત રાજાએ હાથમાં દાડે મોક્ષ કર્યો, કર્યો કે ના કર્યો, કોઈ ભાગવત સાંભળ્યું હોય તો. હા, પણ આપણે તો હિતેર થયા. મોક્ષ કને કહેવાય એ જ ખબર નથી. મોહનો લય થઈ આનો ભાગ તક્ષના લક્ષણા થઈ જાવી, ભાગીને ભૂકો કરી દેવો પડે. તન મન ધન શીશ અર્પણ કરી દેવું પડે. સુખદેવજીના ચરણમાં પ્રીક્ષિત રાજાએ તન મન ધન અને શીશ અર્પણ કર્યું અને પોતે હાથમાં દાડે આનો ઉદ્ધાર કરી દીધો. જીવનો શિવ થઈ ગયા પોતે, વધારે કહેવું નહીં. એટલા માટે થોડા દિવસની જિંદગી છે એટલે નટોરામ મહારાજે ઘણો ઘણો સત્સંગ કર્યો. ખૂબ ખૂબ આમાં મેં આભર્યું અહીંયાના શબ્દો, કેમ કે તત્વ વેતા પુરુષો બોલતા હોય, સુરતા શબ્દ અંગાથી મિલન કરવું જોઈએ. જેમ સિપ નામની માછલી મધદરીએ હોય, પણ એ સ્પષ્ટ ન થાય અને શાંતિ ન ખતનનું બૂંદ પડતું હોય ને, હવા હાથ કૂદકો મારી અને એ મૂર્તિને ઝીલી લે છે. પણ આપણે તો વાતું વાતું ને વાતો વિષયમાં જતું રહ્યું જીવન, એટલા માટે ઘણું કહેવું નહીં. ઘણું ચેતાવે છે આવા પુરુષો. પણ કોક તો પ્રતિજ્ઞા લો કે આ તો મનુષ્ય થઈ ગયો થવું. હા, તો હુરા હોય આવે કે અમને ઉપાડશે, ઘરમાં ઠેકાણું નહીં રહે, અત્યારે કડજુક ચાલી રહ્યો છે. વિચાર કરજો, ઘેટ પણ આવે તાર ખબર પડશે. અત્યારે તો લોહી સટાકા મારી રહ્યું હોય, બરાબર વવય હગી નહીં થાય. ઘણી મહેનત કરી હોય કાય અને મારી ગરીબડી જે મારી નાખી. હા, મેં જ મારી નાખી છે ને, આપણા ઉપર કેવું કરે. તો જાણે જાય એક જ ઝાડ કે તોડીનો સંગ કર્યો ભલા આદમી. તોડી ઘોડીને તલવાર તૈણ લેવા જ્યો તો તૈણ લાયો, લાયો કે ના લાયો. એક દાડો તો તોડી બળી, જાડે જા બળી જાઓ, જાડે જા કર લે વિચાર. તું તો કર પણ એક દાડો તો કર, એક દાડો તો જાડે જા બની જા. એટલા માટે સંત પુરુષો આ જીવન મહાન પદાર્થ મળ્યું છે. હીરો ઉકેડામ ના જતો રે, વિચાર કરજો ને કે આવું નહીં આવે પાછો. બડધિયા થવું પડશે ને ઘેટાઈ થવું પડશે. જેટલું જેટલું કરશો એટલું પામશો. જેની રહેણી છે એ રામ બની જા હે. આ તો રહેણી કહેણીનું કામ છે બાલા, બીજું કઈ કહેવું નહીં. બેનો માટે એક જ ભજન બોલું થોડુંક. આ સત્સંગ તો ઘણો થયો છે, પણ સતી થાજો, સંખણી ના રેતલ મારું કહેવું એવું છે. સતી થઈ જાઓ, હરદમ ભજન કરો, હરે હરે, એકદમ ખાલી ન જવો. શ્વાસે શ્વાસે સુમરણ કર લે, તું તું કર તનમાં સાન ગુરુ કી એ છે. તાર દેખ લે દિલ દર્પણમાં, તારું મુખ તું જોઈ લે ભલા આદમી. તું નો તું છે, બીજો કોઈ છે નહીં. કાશી જો કે દ્વારકા જો કે બદ્રીનાથ જો, કાંઈ ના મેર પડે. આય કરે ભરગણ પ્રભુ ઓળખાશે. ગોવિંદ ગુરુ ગોવિંદોને ખડે કિસકું લાગુ ભાઈ, બલિહારી મારા ગુરુદેવને ગોવિંદ દિયો બતાય. ચામડા કે હો નાનો ગોવિંદ હોય ના હોય, જનક વિદેહી બનવું પડે ભલા આદમી. અષ્ટવક્રાએ બનાવી દીધો, જુઓ તો ખરી એટલા દસ્તા તો પડ્યા છે. એટલે મારા માટે ભજન બોલું, પાછળ ઝીલજો, આવડે એવું બોલીશ, બરાબર. ઘણો સમય છે નહીં. શું કે છે ભજનમાં ઠપકો આલ્યો છે, આમાં જ્ઞાનનું અને બહેનોને ઠપકો આલવાનું બે જોડિયું ભજન છે.
એટલે તમે સમજી જાજો. અર્જુન બાપુ કહે છે કે સખિયા કહા મિલેંગા સ્વામી, સખિયા કહા મિલેંગા સ્વામી, કાયા મેરી કામી, સખિયા કહા મિલેંગા સ્વામી. હા, ભારત ઓર મહાભારત ઢૂંઢા ઢૂંઢઈ અમૃત બાની, ચાર વેદ ચોરાશી ઢૂંઢી સબ ઘર મામો મામી. એટલે માટે અહીંયા ઓળખાશે, બીજે કઈ નહીં, મામા મામી જેવું થઈ જાય. ઈશ્વર ઓળખો હોય તો ચાહે ભમશો નહીં, ચાહે જાશો નહીં. નોતા રૂપિયા શું કેમ ભાગો? હું તો કહું ભગવાન તો અહીં ઓળખાવે. ભલા જ કહે કે ચામડા વાળો ભગવાન છે, તે લેવા જાઓ છો? શું ધાબા ચાર માંડ ન બનાવવા છે? કેવી માગણી કરે? હો, કોણ છો? એ સંતના ચરણમાં કોઈ જ્ઞાન તો પૂછો. ભલા ક્યાંથી આવ્યો? મારે ક્યાં જવાનું છે? હે, એવું કોક દાડો તો વિચાર કરો ને, કે આ તો સવાસા એક દાડો ચડશે. હવે આજો કોલાનાડો બાપ બીજો આવ્યો ના આવ્યો? વિચાર કરજો, શેજમાં મૃત્યુ વિચાર કરજો. વાલા, મારે ઘણું કેવું નહીં, જ્ઞાન તો ઘણું છે. જ્ઞાન એટલે જ્ઞાનનું કેવું છું જે જાણવું, શું જોવાનું? હું ને મારાનો ભેદ, બરાબર છે? હું કોણ છું? હવે ભજન બોલો. હું મારા ઉપર કહું છું ભાઈ, કોઈના ઉપર કહેતો નથી. પેલું મારું જમ ભરી લઉં, મારું મારા ઘરમાં કા લાયું ભરતી હોય તો હું બીજાનું શું કહું? મેં તો ઘણા કહે છે કે મનુષ્ય બનવું, પણ તું જ બન્યો નહીં. હા, તારું તું વિચારી જો ગુરુ, કેમ કે બોધ લીધેલા પણ અપલખણા છે. સાચું સત્ય વચન છે, અપલખણા છે. નકામા ગોધણની ગાજ્યું પેલી કરી રહ્યા છે. સત્ય કેવું ને ખોડ બતાવી, ભલે વંદે કે નંદે, પાસે આવીને બે તો બધો બતાવી દઉં ફંદો. સત્ય કેવું પડે, રેણીનું ઘર છે. આપણે શું કર બોધમાં ગાલ્યું છે? હા, પ્રતિજ્ઞા આલી છે. ભલા બ્રહ્મ હત્યાનું પાપ છે જો આ કરું તો. ભૂલી જ, કોણ જાણે, ઘરનો પાડોશી જાણે. વિચાર કરજો, ઘરે જઈને પૂછજો કે ચેવા છે ભાઈ. હવે ભજન બોલો. આ લાયું બોલાવે હે, નિરાંત દેશની વાત, નિરાંતની ગાદી, એમને પજે લાગ્યા વગર બેહાય નહીં. ના બેહાય કોઈ દાડો, ને કે જ્ઞાનની ઉત્પત્તિ નહીં થાય. ખાવું જમવા બેઠા હોય તો પણ એને વંદન કરજો. હા, એમને કોગડા ભરતા હોય નોદા, અને કોક શરીર જાય ને એટલે બાળા બીડા પાણીના કોગરા ભરી ભરી થૂકે, એને વંદન કરજો. વાલા, એના ઘરે થૂકશો નહીં, બરાબર? કે મારું એક શરીર જવાનું છે, હું ભજન કરીને જાઉં, થૂકવાનું નહીં. કોગરા કરે છે, મારા જોવામાં આવે છે, કોગરા ના કરતા કોઈ ધડ. હા, બોલું બોલું બાપુ. હા, તો આવ્યું એટલે આવશે. અરે બેની સગા સંબંધ સાથે મળીને ચાલવું, બેની અરે અરે હું કલાકાર નહીં ભાઈ, અરે ભૈયા સલાહકાર છીએ. ઘરમાં કોઈ દાડો કરવો નહીં કંકાસ, સૈયર સોહા ગણનો સાચો એ શણગાર છે રે, કે સૈયર. બોલો બોલો, જો સતી હોય તો ડગલે ડગલે ઇજ્ઞાનું ફળ થાય. પતિના વચને ચાલતી હોય ને સતી કહેવાય. અત્યારે તો પતિને લાફા મારતી હોય, ફેશન જેવી ફેશન આવી છે. આ જુઓ તો ચામડા રંગી ના કે ધોરા હોય ને ગઢી હોય તો કાળા કરતી હોય. શું બધા આને ચાંદી અને ચાંદી ભક્તિ પધારત પ્રાપ્ત થાય. મીરાણને એક વખત મીરાબેન જાતા હતા અને ચોરે બેઠા ચમાર હોય ને બધા મશ્કરી કરતા હતા. જો ને ભક્તાણી, એક દુકાન હતી, એક અને એક રૂપિયાનો પ્રસાદ લાવીને વેચ્યો.
મીરમ ભાઈ પેલા બધા જોઈ ગયા કે મીરમ ભાઈ એક બેને પૂછ્યું કે કેમ પ્રસાદ લાવ, મને મારું નામ ભક્તળી પડ્યું આજ. ભલા આદમી ભગત થવું કઈ હોયલું, તમે ને તમે અમારું નામ પાડ્યા છો, નથી પાડ્યા તમારો ધર્જવાદ છે કે તમે ને તમે અમારો સરગમય તમે લઈ જાઓ, નિંદા કરો તો તમે હા બધું આ જગત જગત ને ધન્યવાદ. હું તો કહું આમાં બહેનો ને ઠપકો આલ્યો છે, સાસુ ની સેવા કરજો, કઈ બોલતા નહીં, આ હું ના પડાવ તને કે એક દાડો આ તમારું એવું થશે, તમારા ઘરની જો છોકરાની વહુ આવી ને તે દે આવું ભયંકર દુઃખ લાગુ પડી જાહે, વિચાર કરજો કરશો એવું પામશો. અરે મધુર વચન છે મોહની તે રાખો મનની માય, અંતરના અવગુણ તજો સ્વર્ગપુરી છે. કુલતા નારીનો સહવાસ કદી કરવો નહીં રે, કે કંકાશ નારીનો સહવાસ કદી કરવો નહીં રે, બેની પતિવતાની પાડોને મર્યાદ સૈયર સોહા ગણનો સાચો એ શણગાર છે રે, કે સૈયર સોહા ગણનો એ સાચો શણગાર છે રે. અરે કાળો અને અતિ કુબડો અતારો શરીર ઉપર જેવો ધોરો મૂર્તિઓ હા સફેદ મૂર્ચા આબડું છે, ભલા આદમી આ જ્ઞાની પુરુષો ની હમણાં હારો મૂર્તિઓ એ દાંત દેખાડશે, આ પ્રેમ પ્રેમ થઈ ગયો કે અમારે નો ભલા આદમી શું છે, આ મા બાપે કઈ કહેતા નહીં આટલે આટલે પહેરવું શું છે, ભલા આદમી આ ભક્તિ બયના આ ગર્ભવાસમાં તો માઢું પાક્યા છે સંતો પાક્યા છે, શા માટે આવું જીવન બગાડો છો, હા કહેજો દીકરીયાને તમે તો બધા સતી છો અહીં બેઠા એટલે બધા સતી હા ઉજાગર કરી જાગરણ કરીને બેઠા છો, અને સંતોના શબ્દો આંભળો છો, ધન્યવાદ છે તમને. એટલા માટે આ આટલું બોલી હું વાણીને વિરામ આલું છું. બરાબર. અરે પ્રાણપતિ સામે કરવી નહીં તકરાર, પણ પતિ એવા હોય તો બોલાવે તો બોલવું, થામો દઈ જીતકા બેની પ્રસન્ન વદને વચન મધુર બોલવારે, દાસ ગરીબ કેસે ધન્ય તેનો અવતાર, સૈયર સોહા ગણનો સાચો એ. એક બીજું કહી દઉં, અરે જાગ જીવલડા જય હો સાગર ના કાંઠે આવેલું જાજ ડૂબે છે, પુણ્ય ઘણા જન્મનું જાગ્યું તને મળ્યો માલું છે, હવે તાર જાગ જીવલડા, ભવ સાગર ના કાંઠે આવેલું જાજ ડૂબે. એક દાડો રાખમાં રોડી જાય છે, કોલસો થઈ જાય છે વાલા, એટલા માટે દાગીના વડે તમે આ મનુષ્યનો અવતાર મહાન પદાર્થ મળ્યો છે, આ હીરો મળ્યો છે, એટલા માટે સંતના શરણે જઈ તન મન ધન શીશ અર્પણ કરી અને તમે પરીક્ષિત બની જાઓ, આટલું મારું કહેવું છે. એટલા માટે એ તારા જાજમાં હીરાને મોતી ઘણા, તારા જાજમાં શંભુરામ મહારાજની જય, નટુરામ મહારાજની જય. ખરેખર હમી હું આજનો તો વરસાદ એવો વરસી રહ્યો છે કે ભક્તિમાં આટલું બધો ઘણો આનંદ આપણને આવે છે, અને અમે તો ખોડા ભાના પહા ને એના મોટો થયા ભક્તિમાં, અને સંગ્રામસિંહ મહારાજને એટલો એમનો આનંદ છે, એટલો એમનો ભાવ છે, છેઠ ઘેર આવીને અમને આમંત્રણ આલી જાય છે. ખરેખર ખોડા ભાના દીકરાને એમની કમાણીને ધન્યવાદ છે, તે આવો પાછળ એમનો અવસર પ્રસંગ કર્યો અને યાદગીરી રાખીને આટલી તિથિ ઉજવાય એટલો એમનો ધન્યવાદ છે. તો સંત બીજે પલટે નહીં જુગ જાય અનંત, ઊંચ નીચ ઘેર અવતરે પણ સંતના સંત હોય એવા મહાપુરુષો
आ जसवंत भाई न जयंती भाई न खूब खूब इमने धन लाभ आल एमनी तिथि बारे मैंने उजवजो एटली मारी विनंती सर। एक थोड़ बोलू बापू हो हरे तहारा माटे ते सू करू रे મહાપુરુષ સંતો ના શરણે જઈ અને એક સાનકા આપણે લઈએ અને ગુરુ મહારાજ નું શરણું સ્વીકારીએ તો એ કોમમાં આવશે. બાકી તો બીજું અત્યારે તો કરવું તો પડે ભાઈ બધાને. આ આપણે સંસારમાં બેઠા એટલે બધું કરવું પડે, છોકરો માટે કરવું પડે, બધું પણ હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરવું. મહાપુરુષોએ કીધું હોય આપણને વારંવાર કહેશે, કોઈ આપણને એક સાચી સમજણને સાચા રસ્તે લઈ જવા માટે કહેશે. માખી એ માદ ભેડું કીધું રે મધરે માખી માદ ભેગું કર્યું રે Hey.
જાતિનું જ ઘર છે અને આ ઉત્પત્તિ પ્રજાપતિના ત્યાંથી જ થઈ છે. ભક્તિની ઉત્પત્તિ પ્રજાપતિના ત્યાંથી થઈ છે. એટલે પહેલા તો એમ કે પ્રજાપતિ એટલે પ્રભુ સમાન માનતા, એને ગુરુ કરાવના હોય જ નહીં, એ પોતે ભગત જ છે. પ્રજાપતિ એટલે ભગત, એનું નામ જ ભગત. પણ અત્યારે આ સમય પ્રમાણે થોડોક ફેરફાર થયો છે. બાકી જે વખતે હણાક જ થઈ ગયો એ વખતે પ્રભુનું નામ લેવાની મનાઈ હતી, કોઈ પણ એનું નામ ન લેશે કે એનો દીકરો પહેલા જ હતો એને પણ ભગવાનનું નામ ન લેવા દેતો કે ભગવાનનું નામ મારાથી કોઈ મોટું છે જ નહીં. પણ જ્યારે પ્રજાપતિના ઘરમાં એક સરિયાબાઈ દેવી હતા, એ બહુ પરમાત્માની ભક્તિ કરતા હતા, એટલે એમને એક નેભાડો પકવેલો અને નેભાડાની અંદર બિલાડીના બચ્ચા રહી ગયેલા. એટલે તેમને પાછળથી આ ખ્યાલ આવ્યો કે આપણે અંદર નિભાડાની અંદર માટલા ગોઠવ્યા છે અને અંદર બિલાડીના બચ્ચા રહી ગયા છે. એટલે એમને એકદમ ધ્યાન કરવા માંડ્યા પરમાત્માનું અને પહેલા ત્યાં થઈને નીકળ્યો. એટલે પહેલા તે જોયું કે આખા નગરની અંદર મારા બાપના નામ સિવાય કોઈ નામ લેતું નથી અને આ કોણ છે કે પરમાત્મા ભગવાનનું નામ લઈ રહ્યા છે, રામ 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 કરી રહ્યા છે, કોણ છે? એટલે સરિયાદેવીને કીધું કે બેન તમે આ શું કરો છો, કોનું નામ લો છો? કે મારા ભગવાનનું, મારા રામનું નામ લઉં છું. કે તારા રામ કેવા, મારા બાપ કરતા વધારે સારા, એના કરતા અધિક છે. ત્યારે એ સરિયાદેવીએ કીધું કે મારે આ નેભાળાની અંદર બિલાડીના બચ્ચા છે, તારે જોવું હોય તો સવારે આવજે અને તારે પ્રત્યક્ષ બતાવીશ. ત્યારે પહેલા જ ને થોડોક વિશ્વાસ બેઠો કે આ બાઈ કે છે બરાબર સાચી વાત છે, એટલે મારે એનું પારખું કરવું જોઈએ. તો સવારે તું આવજે, તને ખબર પડશે કે નેભાળાની અંદર અને ભક્તિની અંદર કેટલી તાકાત છે. એટલે સવારની અંદર નેભાડો ખોલ્યો અને પહેલા જ આવીને ઊભા રહ્યો. ત્યારે નિભાડો ખોલતાની અંદર બલાડીના બચ્ચા સાધન નીકળ્યા. પહેલા જ ને એકદમ ચમત્કાર જોયો એટલે એને થયું હો હો હો, આ જ રસ્તો પકડાય, મારા બાપનું નામ છોડી જ દેવરાય, મારો બાપ એટલે કંઈ નહીં. એટલે એને એને પ્રમાત્માનું નામ લેવાનું શરૂ કર્યું. એને હણાકંસે એને ઘણા સંકટો આપ્યા, ઘણું દુઃખ આપ્યું, પણ એને પરમાત્માનું નામ છોડ્યું નહીં. એટલે પરમાત્મા એ તો મોટામાં મોટી એક અજાયબી ચીજ છે, એને છોડાય નહીં. એટલે આટલે વાત હું પડી રાખું છું અને એના ઉપર એક ભજન બોલું છું. સરિયા દેવ સેવામાં બેઠા ધ્યાન ધર્યા ધણિયા કા હાજી સરિયા દેવ સેવામાં
थंब फड़हरणा कंस मारो थंब फड़हरणा कंस मारो नरसी रूप धराया रे शादा राम भजन रखाए काजी पांडवन झगड़ो रे रसियो काल तो धरु से मायका जी बराबर पांडवन झगड़ो रे रसियो काल तो धरु से मायका करोदने अलग मेलो सतवचन मुख पाखो काल करोदने अलग मेलो सतवचन मुख पाखो એમ ગુરુ નો ચુમક છે ઘરનાયક ગંગા નદીએ ના બાજા એમાં ગુરુ નો ચુમક છે ભૂખે મારી ડુંગરા ગુંજવા જા એમાં ગુરુ નો ચુમક છે એ ઘરની માને ભૂખે મારી ડુંગરા ગુંજવા જા એમાં ગુરુ નો ચુમક છે વહે નદીએ ના બાજા એમાં ગુરુ નો ચુમક છે ઘરના આંગણાની અંદર પોતાના મા બાપ એ તમારા દેહના મોટામાં મોટા સદગુરુ મહારાજ છે અને બીજા મનના ગુરુ છે નારા અને નારા એટલે આ મહાપુરુષો પ્રગટ બેઠા છે અને એમનાથી જ પરમાત્માના દર્શન થશે કેમ કે મનના સંશય બીજો કોઈ ટાળી શકશે નહીં બે માણસો રસ્તાની અંદર જતા હતા અને જતા જતા રસ્તાની અંદર રાત્રિનો સમય આવ્યો
એટલે એક કારું દોડતું રસ્તાની અંદર પડ્યું હતું અને એ જોઈ બે જણ હતા એટલે એકની ચંદ્રમાના પ્રકાશથી જોયું કે ભાઈ ઉભો રે આ કારો નાગ પડ્યો છે અને તે બંને જણા ઉભા રહ્યા એટલામાં બીજા બે ત્રણ જણા આવ્યા કે શું થયું ભાઈ કે રસ્તાની અંદર આ નાગ પડ્યો છે એટલે બીજો માણસ કહે છે કે ભાઈ આ નાગદેવ કહેવાય એમને મારશ્યો નહીં તો કે શું કરું કે એમની માનતા માનો અને ત્યારે બે હાથ જોડી અને એમને કહ્યું કે હે ગોગા મહારાજ તમે હટી જાઓ પણ હટ્યા નહીં એમ કરતા કરતા બીજા માણસ આવ્યા કે એમ નહીં હટે તો કે કંઈક બીજી વધારે માનતા માનો કંઈક તો કે શું કરું કે હે ગોગા મહારાજ જો તમે આ રસ્તાની અંદર હટી જશો તો પાંચ નારીઓનું તોરણ બનતીશ આટી શકે એમ છે એમ જ્યાં જ્યાં આપણા સંશયો પડ્યા છે અને સંશયો આવા સંતો મહાપુરુષો સિવાય કોઈ છોડાવી શકે તે નથી હવે આગળ શું કહે છે કરનાયા ગણે ગંગા વહે નદીએ નાવા જાય ગુરુ નો ચુમાક છે કરનાયા ગણે ગંગા વહે નદીએ નાવા જાય ગુરુ નો ચુમાક છે સવા કરોડ નું મકાન બનાયું માં બાપ ઓટલે નહીં એમાં ગુરુ નો ચુમાક છે સવા કરોડ નું મકાન બનાયું કરોડનું મકાન બનાયું મા બાપ હોટલે નહીં એમાં ગુરુનો ધુમાક છે આજના સમયમાં કે અમને કહો આ ઠાકોરજી નું મંદિર છે એમાં કોઈ પૂજારી નથી અને ત્યાં રહે બે ટાઈમ ભગવાન નું નામ લે તો તમને શું વાંધો છે આખું ગામ આપણને ટીક ટીક કરે છે અને એમને એમ કહો કે મંદિરે રહે બે ટાઈમ ઘેર ખાવા માટે આવે અને ત્યારે આ દીકરો પાસો કાકા ઉભા છે ગયો અને જઈ અને કહે છે કાકા આ ચોમાસાના દિવસની અંદર તમે વાડામાં સુઈ રહો તમને જીવાત ગળે વરસાદ આવે ઠંડી પણ લાગે એના કરતા આપણા મંદિરની અંદર કોઈ પૂજારી નથી તો આપ ત્યાં રહેજો અને બે ટાઈમ ભગવાનનું નામ પણ લેવાય અને બે ટાઈમ ખાવા માટે ઘેર આવજો હવે કાકો કહે મને શું વાંધો છે મારી ઘણી ઉંમર થઈ છે વાડો છોડી અને આખી મંદિરે ગયા અને મંદિરે ગયા અને ત્યારે લોકો કહેવા લાગ્યા કે હે કાકા તમે આખું જીવન મહેનત કરી તમે શું બાળ્યું તમારે રહેવા માટે ઘર પણ નથી ત્યારે કાકા વિચારમાં અને વિચારમાં બેહાલ ગાંડા થઈ ગયા અસ્તિત્વ થઈ ગયા અને ત્યારે એ જ લોકો એમના દીકરાને કહેવા લાગ્યા કે પેલો ડોહો મંદિરમાં મરી જશે એમને ઘેર લાવ અને ત્યારે આ દીકરાઓ ઘણા જ લોકોએ કીધું એટલે એમને ઘેર લાવ્યા અને જેવા ઘેર લાવ્યા એવા એમના પરણેટ દોશીમાંએ આમ કરી ઊંચી નજરથી જોયું કે હવે ડોહો થોડા ટાઈમના છે અને ત્યારે આ ડોશીમાં શું કહે છે એમના પરણેટ
કે ડોહા કશામાં જીવ રાખશો નહીં, આ બધું ખોટું છે અને તમારા જીવની મુક્તિ કરો. કયા ઝાડના પર ચડી જાય, કોઈ ચડવાનો કોઈ માર્ગ નથી. કેમ કે તમે આખું જીવન મહેનત કરો છો, પણ સાથે સાથે આવા સંતોના સહવાસમાં રહી અને સંતોનું વાક્ય ધ્યાનમાં રાખીને જો જ કદાચ આગળ ચાલશો તો આખીર આ દારો નહીં આવે, આ દારો આ સમયમાં ભરવાનો નહીં આવે. કેમ કે આ સંસાર છે, મોહ ધીરે ધીરે દરેક છોડવાના છે અને ત્યારે આ ડોશીમાં ફારગતી આપી કે ડોહા કશામાં જીવ રાખશો નહીં. સમય એમ કરતા કરતા દીકરાઓ આવ્યા, બહુઓ આવી અને દરેક જણ એમને કાઢવા માટે બે હાથ જોડી, કોઈ માનતાઓ રાખે છે, કોઈ બાધાઓ રાખે છે, કોઈ અગિયારસો કરવાનું કહે છે, પણ દરેક જણ શું કહે છે, તમારા જીવની મુક્તિ કરો. એટલે હું વધારે નથી કહેતો, કેમ કે સમય મર્યાદા ધ્યાનમાં રાખી આ મારી વાણીને સમજો નહીં જે સ્વંગ નો રે, કહ્યો ન જાય સતસંગ નો રે, આટે અંગે શીતળતા થાય શોક, કયો ના જાય સતસંગ નો રે, યાયણ સસતી રત કરયો ગણે રે, ચારી જન હરી ગુણ ગાય સુખ, કયો ના જાય સતસંગ નો રે, ના લોક થી અધિક શેર, તો વૈકુંઠ થી વધતું જાય સુખ, કયો ના જાય સતસંગ નો રે, આઠ અંગે શીતળતા થાય સુખ, કયો ના જાય સતસંગ નો રે, ના લોક થી બારે ગણું રે, શોક બ્રહ્માના લોક થી બારે ગણું રે, એતો વેદ પુરાણે વંચાય શોક, કયો ના જાય સતસંગ નો રે, એતો વેદ પુરાણે વંચાય શોક, કયો ના જાય સતસંગ નો રે, આઠ અંગે શીતળતા થાય શોક, કયો ના જાય સતસંગ નો મોહાચા
आकलो मारी भुवो कर गे रे तो दाना तीर कुम कुम ताल भरो मो तीर वाला तारी बात लड़ी जो तीर कुम कुम ताल भरो मो तीर वाला तारी बात लड़ी जो तीर सुधारा श्री फल ले केड़ा वाला दिल जम वाला तेरा काकड़ो
जाने के हूँ घणो ताजो, केटो जाने के हूँ घणो ताजो, लाड करे भरवा, केटो जाने के हूँ घणो ताजो, लाड करे भरवा। उचकी जो यू अंगत पासी रुपिया आवशे चार हो मलवा, रुपिया आवशे चार। नाम कहे सुख यूप दे, कष्ट कहे दुख जाए। राम कहे सुख यूप दे, कष्ट कहे प्रसादी आत्मा ओवर पुमरा, प्रेम प्रसादी आत्मा ओवर पुमरा। भजन कर यार गला पावती आलो को प्रसाद हो मलवा, आलो को गजानन गणपति भगवान की जय। पवन से पुत्र वीर हनुमान की जय। भजन केवरावे उनकी मात बिदानी जय। जग्या भो मनी जय। ओ पार्वती श्रीपत हर हर महादेव। गुरु श्री ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वरण, गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। गुरु ही मेरे गारुड़े अन मुझ पर गिदी मैं मो ताया मरम का। अरे रे बापा उतर गया सब दोनों झ अनक मारी हे सही और रे वैयावता शांतो न दोले दो वारणार दे। मन राम ने तमे भगते और